ખાલી વાતો કરવાથી કઈ ન થાય વાતો કરવાથી તો આનંદ આવે અને એવા તો તો કલાકારોને કહી દઈએ ને આપણે લાખ લાખ રૂપિયામાં પાંચ કલાકાર લઈ આવીએ આપણી શૌર્ય ગાથા ગાય આપણા વડવાઓના વખાણ કરે ઈ ઈ ટાઈમ નથી ઈ તો કલાકારો કરે જ છે અને ઈ તો 5000 જૂનો વર્ષ જૂનો ઇતિહાસ છે અને ઈ ઈ જે આપણી શૌર્યની વાતો છે ખમીર ની વાતું છે એ તો આપણે નોતા જીવિત હતી આપણે ત્યારે પણ એ આપણી જીવતી રહેવાની છે ત્યારે બીજું એક બીજી વાત પણ દઈએ કે અહીંયા ભગાભાઈ બારડ ઉપસ્થિત છે હિરેન બારડ ઉપસ્થિત છે શૈલેષ બારડ ઉપસ્થિત છે અને આખું બારડ પરિવાર ઉપસ્થિત છે ત્યારે અમે તમને કહીએ છીએ કે અમને તો બધાયમાં જસુભાઈ દેખાય છે અમને કોઈને જોઈએ તેવું કઈ લાગતું જ નથી કે આ જસુભાઈ નથી જેને જોઈ એમાં જસુભાઈ દેખાય છે અને જસુભાઈ આપણા સમાજના સિંહ હતા આપણા બધાઈના હતા જેના માટે આખો ગુજરાત ગૌરવ લે છે જેના માટે રાધનપુરમાં પણ વીસ વર્ષ પહેલાં સમાજની વાડી બનાવવામાં પણ જેણે સિંહ ફાળો આપ્યો હોય આખા ગુજરાતમાં એનું ક્યાંક ને ક્યાંક સારું કામ કરેલું છે અને એ તમારા પરિવારે કામ કર્યું છે ને એટલે તમે આમંત્રિત બધાને નથી કરતા ને તો પણ તમારી સાથે લાખોની સંખ્યામાં લોકો છે વધારે કાંઈ નહીં કહેતા મને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો આ બધા જ અહીંના આગેવાનોનો આભાર માનું છું છેલ્લે એટલી જ વાત કરવી છે કે આપણે ભેગા થઈને વિખાઈ નથી જવું અહીંથી આગેવાનોને કહો કે તાલુકે તાલુકે મીટિંગ કરે જ્યાં જ્યાં આપણી વસ્તી હોય મોરબીમાં હોય ધારીમાં હોય સુરતમાં હોય રાધનપુરમાં હોય એકવાર આ ભારતીય જનતા પાર્ટીને બતાવી દો કે આહીર સમાજ દુશ્મનાવટી ન અમને લોકો એમ કહેતા હતા કે રાજુલાની સીટ આવે ને કોંગ્રેસને ત્યારે એ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને મેં કીધું એવું તો હું વળી થાય કે ન આવે તો કે રાજુલામાં કોઈ દી કોંગ્રેસ નો જીતે અને રાજુલામાં કોઈ દી કે આહીરનો દીકરો ધારાસભ્ય જ ન થાય અમને એ વાતનું એટલું બધું મેણું લાગ્યું હતું સસ્પેન્ડ કર્યા એને એવું મેણું લાગ્યું એવું નક્કી કરી લ્યો દિલમાં અને એ મેણું લાગ્યું ને એ અત્યારે કોઈને કહો તો હાલે પણ લોકસભાની ચૂંટણી આવે ને ત્યારે એટલા બધા મત આપો અને એટલા બધા મત અપાવો કે ગુજરાત સરકારને ભાજપની સરકારને ભાન થઈ જાય કે આ નિર્ણય અમારો મોટામાં મોટો ખરાબ નિર્ણય હતો વિશેષ કાંઈ નહીં કહેતા તમને બધાયને મારા જય દ્વારકાધીશ જય સોમનાથ જ્યારે જરૂર પડે ત્યારે કહેજો તન મન ધનથી તમારી સાથે છે ખૂબ ખૂબ ધન્યવાદ બાબુભાઈ બાબુભાઈ એની વાણીમાં બારડ કુટુંબની વાત કરી અને એણે જે કીધું કે આપણે સૌએ એક પ્રણ લેવું જોઈએ અહીંથી પ્રતિજ્ઞા લઈને જવી જોઈએ કે આપણે શું કરવું છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણો આહિર સમાજ કે જેને આજના ઘણા ધારાસભ્યો પણ એમ કહે છે કે આહિર સમાજના ટેકાથી અમે આવ્યા છે એવા આહિર સમાજના સમર્થકો એવા ધારાસભ્ય કે જેનો આપણી વચ્ચે શુભ સંદેશ આવ્યા છે એવા ધારાસભ્ય છે ભીખાભાઈ જોશી હર્ષદભાઈ રીબડીયા વિસાવદર મોહનભાઈ વાળા કોડીનાર અને વિમલભાઈ ચુડાસમા સોમનાથ અને બાબુભાઈ વાજા આ સમસ્ત બધા ધારાસભ્યોએ આજના સંમેલનને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે અને ભાજપ પક્ષ દ્વારા જે કિન્નાખોરી દાખવીને એક પક્ષીય નિર્ણય કરી અને તાલડા મત વિસ્તારના ધારાસભ્ય અને આહિર સમાજના પનોતા પુત્ર શ્રી ભગવાનભાઈ બારેડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે અનુસંધાને આપ લોકો મોટી સંખ્યામાં તેમના સમર્થન અને સરકાર સામેની લડાઈમાં ભેગા થયા છે તેમાં પણ આ સૌ પોતાનું સમર્થન આપે છે તેમજ આ પ્રસંગે આપણા સૌના આદર્શ એવા માન્ય શ્રી જસુભાઈને યાદ કરીને સમસ્ત સમાજ ખૂબ પ્રગતિ કરે અને આ સંમેલન ખૂબ ફળદાયી નીવડે અને આનો પડઘો રાષ્ટ્રમાં પડે એવી શુભેચ્છાઓ પાઠવી છે તમામ શુભેચ્છા ખૂબ ખૂબ આભાર આ સમયે ખાસ હું વિનંતી કરું પ્રગતિબેન આહિરને કે પ્રાસંગિક પ્રવચન કરે

કે એમને સાથ આપવા માટે આજે આટલી બહોળી સંખ્યામાં બધા આવ્યા ખૂબ ખૂબ આભાર બધાનો આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ભીખુભાઈ વારોતરિયા માનનીય શ્રી વિક્રમભાઈ માડમ માનનીય શ્રી અમરીશભાઈ ડેર અને આજે આપણે બધા જેના માટે થઈને ભેગા થયા એવા ભગાભાઈ બારડ કે જેને આપણે હવે ન્યાય અપાવીને જ રહેશું એ સંકલ્પ કરીને અહીંયાથી ઊભા થશું આપણે બધા આ ભાજપ સરકાર એવી છે હું તો પહેલેથી કહેતી આવું છું ને અત્યારે એ કહું છું કે આ ભાજપ સરકાર એવી છે કે દૂધમાંથી પૂરા કાઢે હવે છે ને આ ભગાભાઈએ ના પાડી દીધી કે હું તમારી ભાજપની સાથે નહીં જોડાવ કેમ કે એને એના મતદાતાનો વિશ્વાસ નથી તોડવો એને એના સમાજનો વિશ્વાસ નથી તોડવો એને બધાને સાથે રાખીને ચાલવું છે ધારાસભ્ય બન્યા પછી પણ મેં ભગાભાઈને જોયા છે જે ગ્રાઉન્ડની ઉપર રહી છે નાનામાં નાનો વ્યક્તિ આવે છે તો એનું કામ કરે છે

ભાજપ સરકારને કદાચ ખબર નથી કે આ આહિર સમાજ એ છે કે જરૂર પડે તો દીકરાનું દાન પણ દઈ દે ને દીકરાનું બલિદાન પણ આપે પણ આ ભાજપને કદાચ એ ખબર નથી કે આ સોરઠમાં ઘેર ઘેર એક સિંહ અને એક સિંહણ છે જો એને તમે છંછેડશો તો પાછા સામે લડવા માટે તૈયાર થશો તો હવે આ ભાજપની અન્યાયની સામે હવે ન્યાયની લડત લડીશું અને જ્યાં સુધી ભગાભાઈને પાછા ધારાસભ્ય પદે ના સ્વીકારે ત્યાં સુધી આપણે કોઈએ પણ પાછું વળીને જોવાનું નથી અને હું આશા રાખું છું કે આમાં દરેક સમાજ આપણો આહિર સમાજ આ એરિયાના એક એક મતદાતા ભગાભાઈને સાથ આપે અને જંગી લીટથી આપણે ભાજપ સરકારની સામે જે કરવું પડે એ કરીએ અને આપણે અત્યારે ભગાભાઈને ન્યાય અપાવીએ આપ બધા ખૂબ સરસ સંખ્યામાં આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર અને મંચસ્થ મહેમાનોને પણ મારા નમસ્તે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર પ્રગતિબેનનો ખૂબ ખૂબ આભાર સાથોસાથ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ એમનો પણ શુભેચ્છા એવા જસુભાઈ કે જેના નાના ભાઈ પર આજે જે કંઈ થઈ રહ્યું છે એના માટે મને ખૂબ દુઃખ છે અને આહિર સમાજની સાથે હું કાયમ છું જ્યારે પણ જરૂર પડે ત્યારે મને હાકલ કરજો એમાં હું પાછો પડું તો મને કેજો એવા શ્રી પુંજાભાઈ વંશનો આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ સાથે કનુભાઈ કલસરિયા પૂર્વ ધારાસભ્ય શ્રી મહુવા એમણે પણ આ લડાઈમાં પોતે સાથે હાજર રહેવા તૈયાર છે એમનો ખૂબ ખૂબ આભાર આ સાથે જ વડનગર કોડીનાર થી પધારેલા બાબુભાઈ ગાધે ને હું વિનંતી કરું કે આજના પ્રસંગે પ્રસંગોચિત ટૂંકું પ્રવચન આપે શ્રી બાબુભાઈ ગાધે આ વિરાટ આપણા સૌના વડેલ ભાઈ શ્રી ભીખુભાઈ ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ગ્રામ્ય કક્ષાથી વધારે સરપંચશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં પધારેલ ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટી એ મને એવું લાગે છે કે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે મિત્રો અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં અમે ક્યારે પણ સમાજ થી ઉપર કોઈને જોતા નથી કોંગ્રેસ હોય કે ભાજપ હોય સમાજની પ્રક્રિયામાં જ્યારે જ્યારે સમાજને આ કલ્ચરને આ ઢાંચાને જ્યારે સમાજની જરૂરિયાત હોય છે ત્યારે જે વસ્તુ કરવી પડતી હોય છે ત્યારે એ વસ્તુ કરવી પડે છે અહીંયાથી હું લાંબી વાત નહીં કરું પણ મારો એક સુવિચાર ચોક્કસ કહીશ કે સમાજના અમારા કરતા પણ ઘણા તજજ્ઞો છે અમારા કરતે ઘણા સિનિયર છે ઘણાને રાજકીય સૂજ છે એ બધાને હું એટલી વિનંતી કરીશ કે ભાજપ ના હોય કે કોંગ્રેસ ના હોય એક સરસ મજાની નાની ફક્ત નાની જે બુદ્ધિજીવીને એક કમિટી બનાવો અને આનો ઉકેલ હું નથી માનતો એવડો મોટો સમાજ તમારી સાથે હોય સમગ્ર સૌરાષ્ટ્ર માટે મારાથી વિશેષ મુરબીઓને આ તકે ઘણું કહેવાનું હોય માર્ગદર્શન આપવાનું હોય મારી વાતને અહીંયા સમાજને એક સંદેશા સાથે વિરામ આપીશ કે મિત્રો આજે ભગાભાઈની વાત છે કે અન્ય કોઈ પણ સમાજના વ્યક્તિની વાત હોય પણ એને કેન્દ્ર ખોરીથી અથવા તો રાગદ્રેશ થી એને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ હરકીઝ આહીર સમાજ તો પસંદ કરે જ નહીં

સરકાર એના માટે કંઈ ન વિચારે અથવા પાછું ના ખેંચે તો આ આપણા આજના સંમેલનમાં એવો કાર્યક્રમ ઘડી કાઢીએ કે તાલુકા તાલુકા અને નાના નાના શહેરો ગામોમાં આના માટેની જેહાદ જલાવી અને સૌને આપણે જાગૃત કરીએ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપણી વચ્ચે જામનગરથી પૂનમ બેન મેડમના કાકા માન્ય શ્રી વલ્લભભાઈ મેડમ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણે એમનું પણ સ્વાગત કરીશું આ પ્રસંગે સુરત થી વધારેલા ખાસ વરજાંગભાઈ જીલરિયા હું વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે શ્રી વરજાંગભાઈ ઝીલરિયા સુરત हेलो बोल द्वारकाधीश की सोमनाथ दादा की जय मुरलीधर देव की आजना शक्ति प्रदर्शनना अध्यक्ष श्री भाई श्री बीखू भाई જેમના માટે આપણે સૌ એકઠા થયા છીએ આમ તો સૌ એમના માટે તો ન કહેવાય આપણા સૌને માટે જે એકઠા થયા છીએ એવા ભાઈ શ્રી ભગાભાઈ બારડ ભાઈ શ્રી વિક્રમભાઈ માડમ ભાઈ શ્રી અમરીશભાઈ ડેર ભાઈ શ્રી મેરામભાઈ ઘીવાળા જેસાભાઈ મુડુભાઈ કંડોરિયા

સમાજ માટે પરસેવો પાડતા સૌ આગેવાનો સ્વાગત કરું છું મિત્રો સમય વાતો કરવાનો કરવાનો નથી સમય સંગઠન છે હું એક જ લીટીમાં મારી વાત કરીશ કે સમાજનું સંગઠન છે છે ને છે જ પણ જ્યારે સમાજના દીકરા માટે લડવાની વાત હોય ત્યારે કોઈ પણ પક્ષાપક્ષી ભૂલી અને એક નજર નીચે આહિરના દીકરાને ક્યાં અન્યાય ન થાય એના માટે જબરજસ્ત સંગઠન બનાવવાની તાતી જરૂરિયાત અને એના માટે તાતી પગલા લેવા તત્કાલ પગલા લઈ અને સમાજ માટે શું કરી શકાય એ વિચારોનો સમય પાકી ગયો છે વારે ઘડીએ નાની મોટી વાતમાં આહીરોને બદનામ કરે આ વાત ક્યારેય ન ચલાવી શકાય રાજકારણમાં માં હોવી જોઈ એ તો રાજકારણમાં કોઈ પણ સામસામે તો હોય બે સગા ભાઈઓ પણ સામસામે હોય પણ રાજનીતિમાં આ કૂટનીતિ ભેળવી અને રાષ્ટ્રની જે લાંછન લગાડ્યું છે એના માટે સૌ સાથે મળી આપણા સમાજના તમામ વડીલો આ કાર્યક્રમમાં ખંભે ખંભા મિલાવી અને ગુજરાત લેવલે જબરજસ્ત આંદોલન કરે સમસ્ત સમાજ દરેક સમાજોને સાથે રાખી આ કાર્યક્રમને આગળ ધપાવે એવી મારી સૂચના સાથે મારા સજેશન સાથે આપ સૌ મને બોલવાની તક આપી એ બદલ હું આપ સૌનો ખૂબ આભારી છું અને સદાય સમાજની સાથે અમે તન મન ધનથી છીએ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આભાર વરજંગભાઈ ત્યારબાદ દરેક આગેવાનોની વિનંતી હવે પછી હું કહીશ શ્રી અળિયા સાહેબ આહીર સમાજ સુરતથી પધારા છે આવો અને બે શબ્દ આજના પ્રસંગોપાત કહો ટૂંકું પ્રવચન આપનું કહો હળિયા સાહેબ સુરત સોમનાથ દાદાના ચરણોમાં અને જ્યાં આપણા યદુકુળના પિતા અથવા આપણા ભગવાન કૃષ્ણ જ્યાં નિર્માણ થયા એવી ભૂમિની તાકાતમાં એક તાકાતને બતાવવા અહીંયા જે એકત્ર થયા છે એ શક્તિ સંમેલન આહિર સમાજની બિરાદરીના એક ફંક્શનમાં આજના અધ્યક્ષશ્રી બીખુભાઈ વારોતરિયા ધારાસભ્ય શ્રીઓ તમામ આહિર શ્રીષ્ઠિઓ જેમને જેમને પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે જે પણ સરકારમાં ચાલુમાં કે વિરુદ્ધમાં જ્યાં પણ પોતાની જે બિરાદરીથી કામ કરે છે એ બધા આગેવાન શ્રીઓ મંચસ્થ સર્વે મહેમાનો આપ સર્વે બહેનો અને ભાઈઓ ઘણી બધી વાતો થતાં થતાં એ વાત આવી કે આપણે શા માટે ભેગા થયા છીએ મને લાગે છે હું એક પોલીસનો નિવૃત્ત અધિકારી છું કાયદા જે કામ બન્યું છે એના ભાગ રૂપે અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ તો એને નિપટાવાનું કામ પણ કાયદામાં એ સક્ષમતા છે જોગવાઈ છે એ કરીને એક મંચ થઈને એક તાકાતને આહિરને ભેગી કરીને જે વાપરવી જોઈએ એમાં મારા રામભાઈએ બાબુભાઈ રામે રાજુલાથી કહ્યું કે મારા સૌથી લાંબામાં લાંબા ધારાસભ્ય અમારા અમરીશભાઈ ડેર હું એને લાંબામાં લાંબા નથી કહેતો એને તાકાતમાં તાકાત તમારો લાયન કે અમારો જે ટાઈગર છે એની એ તાકાત એક ધારાસભ્યના પદ સુધી પહોંચીને તો એમાં આહિર બિરાદરીની અને ઇતર સમાજને સાથે રાખીને કાયદાથી મતાધિકારથી એ તાકાત સુધી પહોંચ્યા છે અહીંયા તો ધાના બાપા જસુભાઈ જેમનું વર્ચસ્વ અહીંયા પેઢીઓથી છે એને ખતમ કરવાનું જ્યારે રાજકીય કૂટનીતિથી કલંક આવ્યું છે ત્યારે લડવા સિવાય ઉપાય નથી માનીશ્રી ભગા ભાઈના માટે લડવું એમ નથી મને તો લાગે છે કે હવે અસ્તિત્વ માટે આહીર બિરાદરીના અસ્તિત્વ માટે લડવું જોઈએ આવનાર ચૂંટણી જે સંજોગોમાં આવી છે એ ચૂંટણીનો જવાબ મતની તાકાતથી કાયદાના ભાષીમાં આપીને જે આપણા માટે જાગૃત નથી એ કાયમ જાગૃત રહે એટલી તાકાતને જગાડવા માટે કઈ એવું સંગઠન કરવામાં આવે કમિટી બનાવવામાં આવે અને કમિટીના આદેશ મુજબ આ સમાજ અનુસરે એ અનુમોદન સાથે મારી વાતને પૂરી કરું છું જય હિન્દ હડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે હું જામનગરથી પધારેલા શ્રી પાલભાઈ આંબલિયાને વિનંતી કરું છું કે તેઓ પ્રવચન આપે અમારી સૌની ખાસ વિનંતી કે સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોના નામ લેવાની જરૂર નથી આપણા અધ્યક્ષમાં અધ્યક્ષના નામની સાથે જ આપણે સૌ જોડાયેલા છીએ એટલે પ્રોટોકોલ ટૂંકું કરીએ ભાઈ આંબલિયા જય દ્વારકાધીશ આહીર સમાજના આ શક્તિ સંમેલનના આપણા અધ્યક્ષ શ્રી અને સ્ટેજ પર બિરાજમાન શ્રદ્ધેય મારા સમાજના તમામ વડીલો અને જેને લાકડીયા તારથી સમાજના અન્યાય સામે એક એક ઉપસ્થિત મારા આહી ભાઈ બહેનો મીડિયાના ઉપસ્થિત તમામ લોકોનું પણ સ્વાગત કરું છું જશુભાઈને રૂબરૂ સાંભળવાનો મોકો મને ક્યારેય નથી મળ્યો પણ એને હું કાયમી આદર્શ માનું છું એટલા માટે આદર્શ માનું છું કે આ સમાજની અંદર શૈક્ષણિક જાગૃતિ સામાજિક જાગૃતિ રાજકીય જાગૃતિ એ જાગૃતિ કરતા ક્રાંતિનું જો કયા કામ કર્યું હોય તો એ જશુભાઈ બારડે કર્યું છે એક ક્રાંતિનું જે બીજ છે જશુભાઈ કાયમી કહેતા હતા કે તમારે ખેતરમાં જો શાંતિથી ખેતર ખેડવું હશે તો પણ તમારે રાજનીતિમાં સાથે રહેવું પડશે આ એમના શબ્દો છે એને ક્યારેય રાજકારણ શબ્દ નથી વાપરો કાયમી રાજનીતિ એને કરી છે અને એ રાજનીતિ કરવાવાળા સમાજને સામે આજે રાજકારણ કરીને લોકો કૂટનીતિ કપટનીતિ કરી અને આપણા વીરલાને હીરલાને આ સોરઠના સાવજને જ્યારે અન્યાય થયો છે ત્યારે આપણા સૌની ફરજ છે કે માત્ર આયાથી એકત્રિત થઈને છૂટા ન પડીએ પણ આવનારા સમાજમાં આ દૂતરાઓને બતાવી દઈએ કે અમે ઈ જસુભાઈ બારડના વંશજો છીએ અમે દેવાયત બોદરના વંશજો છીએ અને એમાં એ ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છીએ કે જેને એક સંદેશો લઈને જતાં ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધને દોરડાથી બાંધવાનો પ્રયત્ન કર્યો તો ને મહાભારત થયું યાદ રાખજો આ યાદવો છે કૃષ્ણના વંશજો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે મને આયાથી બહુ ઓછા મોબાઈલ આમ ઉપર દેખાય છે જ્યારે આપણે ક્રાંતિ કરવી છે આપણે લડાઈ કરવી છે તો તમારા ફેસબુકમાં લાઈવ ચાલુ કરો અને આયાથી એક એક વ્યક્તિ જ્યારે વાત કરે એ ત્યાં સુધી પહોંચાડો આ સૌથી મોટું સાધન છે અત્યારનું અત્યારના સમયમાં લડાઈ કરવાનું સોશિયલ મીડિયા સૌથી મોટું સાધન છે અને એનો અત્યારે જ ઉપયોગ કરો ને અત્યારે જ ગુજરાતના એક એક નાગરિક સુધી પહોંચાડો કે આજે આહિર સમાજ આરે થયું છે આવતીકાલે તમારી સાથે પણ થશે આજે આહિર સમાજને જ્યારે અન્યાય થયો છે ત્યારે સૌરાષ્ટ્રનો એક એક નાગરિક ગુજરાતનો એક એક નાગરિક આ ભગાભાઈ બારડ ઉપર આ ઘાત નથી આવ્યો આ લોકશાહી ઉપર કુઠાર ઘાત થયો છે અને લોકશાહીમાં જીવતા એક એક ભારતના નાગરિક સુધી વાત પહોંચાડો કે આ લડાઈ છે એ માત્ર ભગાભાઈ બારડની નથી આહીર સમાજ છે એ લોકશાહી માટે એના જતન માટે લડાઈ કરે છે અને આહીર સમાજ એ છે કે જે અનામત નથી માંગતો એ આહીર રેજિમેન્ટ માંગે છે અમારે અનામત નથી જોતી અમારે રાષ્ટ્રના રક્ષણ માટે કપાઈ જવા માટેની જે લડાઈ છે એ અમને હક આપો મિત્રો જે લોકો આવું માંગતા હોય એને ધારાસભ્યમાંથી હટાવી દઈએ એ આપણને આહીર રેજીમેન્ટ આપે જો આહીર રેજીમેન્ટ ન આપે આપણને ધારાસભ્ય ન રહેવા દઈએ તો એની સામે લડવું જોઈએ કે ના લડવું જોઈએ કસમ ખાવું બધા આજે કે જ્યાં સુધી આહિરને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા પોતાના કોઈ પણ પક્ષમાં હોઉં એ પક્ષને સાઈડમાં મૂકી અને આહિર સમાજ માટે લડાઈ કરીશ વધારે વાત ન કરતા બધાયને જય યાદવ જય માધવ હાલ આપણને સરસ વાત કરી અને આજે એક ટેક લેવાની વાત કરી અખિલ ભારત યાદવ મહાસેનાએ પણ આપણને આજે શુભ સંદેશો મોકલો છે અને એમણે કહ્યું છે કે જો આ અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો દરેક રાજ્યમાં આના કાર્યક્રમો ઘડી અને અમારે સરકારને જાગૃત કરવી પડશે આ ચલાવી ન લેવાય સાથોસાથ ઇકબાલભાઈ એમણે પણ આપણા આ સંમેલનને શુભેચ્છાઓ પાઠવી છે અને એ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ છે તે પણ આપણને મુસ્લિમ સમાજ વતી આ શુભેચ્છા સંદેશ પાઠવે છે તો આવા અનેક સમાજો પણ આપણી સાથે જોડાયેલા છે જેલમાં પણ જેણે જન્મ લીધો એવા ભગવાને નિસહાય પવિત્ર અને પુણ્યશાળી વાસુદેવ અને દેવકીને પ્રેરણા આપી ગભરાવ નહીં તમે સત્યને વરેલા છો બીજાના દુઃખને પોતાનું દુઃખ ગણો છો જાગો તમને રસ્તો બતાવનારો હું છું યદા યદા હિ ધર્મિર્મ સંસ્થા યુગે યુગે આ વાત આપણે સૌને જોઈએ કે આ ભગવાને પણ એક પવિત્ર અને સત્યને વરેલા લોકોને સહાય કરી છે આપણને સૌ પણ આ કૃષ્ણ આજે સહાય કરવા માટે તત્પર છે એટલે આપણે સૌ એનામાં વિશ્વાસ રાખી આગળ વધીએ આ સમયે પધારેલા ભાગાભાઈ લાખણોત્રાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે સૌ એક લાઈવ ક્લિપ જોઈએ છીએ સ્ક્રીન ઉપર ત્યાર પછી આપણે સૌ આપણા લાડીલા નેતા શ્રી ભાગાભાઈ બારડને સાંભળીએ

के सवाल नीति का नहीं है सवाल है वो नीति का नहीं है सवाल आज जो भी है तो वो नीयत का है ખેડૂત ની ભાષામાં કહું કે અગ્ર માં વાવણી કરવાનું એ વાવણી કરવાની હોય ત્યારે સાડા બે વર્ષ નો ગોંધવામાં આવે ગમે તેમાં નહીં હારા તો આનાથી પણ દેખાય પણ એ ગમે આમ ભાગીને કોંગ્રેસ માં કરી જાય આમ સરીને પાછા ભાજપ માં કરી જાય આમ પાછો પાછો ભાજપ માં કરી જાય આ એ ધડત નથી એમને રાહ સીધું મૂકી દે તો કઈ બેડ્યું છે થાય બેડ્યું અમે એને કહીએ ખેડૂત પાસામાં બેડ્યું

સત્યને પકડવું પડે સત્ય હંમેશ માટે પરેશાન કરે છે પણ પરાજિત ક્યારેય કરતો નથી સત્ય તમને પરાજિત ન થવા દઈએ અને કાંગરાનો પથ્થર ઉપર ચાલતો હોય છે એનો અર્થ એનો થાય કે પાયાના પથ્થર નું મહત્વ નથી રહ્યું પાયાનો પથ્થર નું જો મહત્વ નહીં રાખો ને પાયો જ તમારો નબળો હશે તો કાંગરું ક્યાંય રહેવાનું નથી જેમ નવસો વર્ષ બારસો વર્ષ પહેલાનો નવમી સદી નો કિલ્લો જોઈને આવ્યો રાંગ એમને અંદર ના ઘણા બધા મકાનો પડી ગયા છે પણ અંદર મંદિર છે એ નથી પડ્યા જૈન મંદિર છે નથી પડ્યું ગણેશજી નું મંદિર છે નથી પડ્યું શિવ નું મંદિર છે નથી પડ્યું બારસો વર્ષ પહેલાનું મંદિર જ્યાં કોઈ ધૂળ ને ઝપાટાઈ કરવા નથી જતું એ નથી પડ્યું કારણ કે એનો પાયો બરાબર છે એટલા માટે મારી વિનંતી છે કે કરો બધું ભલે

મુરલી ધરનો ભાઈ થોડી ઘણી પરિસ્થિતિઓ આપણે માનીએ કે ન માનીએ આપણે આજે જરૂર હોય કે ના હોય બનવા જોગ છે કે આમાંથી કોઈને આજે જરૂર નથી કાલે આમાંથી બે માણસ ને જરૂર પડે બનવા જોગ છે કે મહિના દિવસ પછી બીજા ચાર ઘર ને ક્યાંક જરૂર પડી આજના સમયની અંદર રાજનીતિ ને પણ તમે કોરાને મૂકી શકો એમ નથી રાજનીતિ મહત્વનું ફેક્ટર છે મહત્વ નો અંગ થાય છે આજના રોજિંદા વ્યવહારની અંદર તમારા પોતાના પોતાની ખેડીને તમારું ખાવું હોય અને એ પણ નિરાતે ખાવું હોય તો રાજનીતિ પણ જરૂર પડવાની છે યાદ કરવું જોઈએ એવો માટી ધરણ ધૂમહાર ધૂમ ખાલી ના અવાજ અવાજના પ્રભાવથી થી ધરતી ધ્રુજી જાય દિલ્હીના સરકારના સરકાર જો ટાટી થૂજવા માંડે એવા આપણે જે સુભાઈ હતા હક મારી ડમ આપ સૌને ખાસ વિનંતી કે આપણો અત્યારનો કાર્યક્રમ ટીવી ઉપર લાઈવ થઈ રહ્યો છે શાંતિ જાળવીએ અને આપણા સૌના લોક લાડીલા અને માર્ગદર્શક એવા માનની શ્રી ભગવાનભાઈ બારડને આપણે સૌ વિનંતી કરીએ કે આજે આ પ્રાસંગિક પ્રવચન આપે આ પ્રવચનનું લાઈવ પ્રસારણ તમામ ટીવી ચેનલો ઉપર થઈ રહ્યું છે આપણે સૌ भगवान भाई बारड ने खूब-खूब ताड़ियाँ ने समर्थन आप भगवान भाई बारड बगा भाई तुम आगे बढो 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 न्याय आपो भाई न्याय आपो न्याय आपो भाई न्याय आपो आहिर समाज ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो भगा भाई तुम आगे बढ़ो बोलो कृष्ण कन्हैया लाल की सोमनाथ महादेव की આજની આહિર પરિવાર આયોજિત આહિર પરિવારના શક્તિ સંમેલનના અધ્યક્ષ મુરબ્બી અને વડીલ શ્રી ભીખુભાઈ બંને મારા સાથી મિત્રો ભાઈ શ્રી વિક્રમભાઈ ભાઈ શ્રી અમરીશભાઈ ડાયસ ઉપર બિરાજમાન સમાજના સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ગુજરાત માંથી મારા વડીલ મારા મુરબ્બીઓ સમગ્ર સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાંથી પધારેલા આહીર પરિવારના મારા મુરબ્બીઓ વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો બાળકો આપ તમામને મારા મારા પરિવારના જય શ્રી કૃષ્ણ કરું છું અને એટલી મોટી સંખ્યામાં આપ સૌ એક અન્યાયની લડાઈની સામે લડવા માટે અન્યાયની લડાઈની સામે લડવાના મેદાનમાં

સમાજથી ભગાભાઈ મોટા હોત તો કદાચ ને હાર સ્વીકારી લીધી હોત પણ સમાજથી ભગાભાઈ મોટા નથી સમાજ મોટો છે નિર્ણય સમાજે કરવાનો છે ઘણા દિવસથી ઘટના ચાલે છે સજા કરી એની અમે વાંધો નથી ન્યાય તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ભરોસો છે ન્યાયતંત્રની ક્યાંક ભૂલ પણ થઈ ગઈ હોય ન્યાયતંત્રનો જે આદેશ છે એ શિરોમાન્ય છે પણ એના પછીથી જે ઘટનાક્રમ આ સરકારે જે ચાલુ કર્યો છે એની સામે મારી લડાઈ છે ન્યાય તમારે આપવાનો છે સુદ્રાપાળા કોર્ટે મને પહેલી તારીખના મને સજા બે વર્ષ ને નવ મહિનાની સુધરાપાડા કોર્ટે મને સજા સુનાવી ત્યાં ને ત્યાં મને જામીન આપ્યા જામીનની સાથે ત્યાંના મેજિસ્ટર સાહેબે મને હુકમ આપ્યો હું આજે તમારી સામે કઉ છું પછી તમારે ન્યાય કરવાનો છે નામદાર કોર્ટ આરોપી નંબર 1 ભગાભાઈ ધાનાભાઈ બારડ આહિરને ફોદદારી કેસ નંબર 133 તેત્રીસ વીસ બારમાં કરવામાં આવેલ કેજની સજાના હુકમને અપીલ સમય સુધી

ત્યાંના મેજિસ્ટર સાહેબે એમ કીધું કે 30 દિવસ માટે ભગાભાઈ બારણ ને અપીલ માં જવું હોય તો જાય હું 30 દિવસ માટે મારી સજા છે એ હું મોખૂપ રાખું છું એ ગુનેગાર 30 દિવસ માટે નથી રજાના દિવસોનો દિવસો નો ચાલ્યો 3-4 દિવસના ના મને સમયગાળો આપવામાં આવ્યો 28 તારીખ સુધીનો કે તમારે અપીલમાં જવું હોય તો 28 તારીખ સુધીમાં જઈ શકો મે નિર્ણય કર્યો કે ના હું ગુનેગાર નથી હું ચોર નથી મારે ઉપરની કોર્ટની અંદર મારે તાત્કાલિક જવું છે હું રજા પૂરી થઈ હું ઉપરની કોર્ટની અંદર મે એપ્લિકેશન दाखल કરી એમની સુનાવણી થાય દલીલો થાય વાત વિચારજો

સ્પેશિયલ જુનાગઢ સરકારી વકીલ નિમણૂક કરવામાં આવી ન્યાયતંત્ર ઉપર પૂરો પૂરો ભરોસો હતો સેશન કોર્ટે બગાભાઈ બારડ ને ત્રીજે દિવસે રેગ્યુલર જામીન પણ આપ્યા અને એમની સજા ઉપર મનાઈ ફરમાવી દીધો હુકમ આપ્યો તે દિવસે મને અહીંયા કોર્ટ

મારો હુકમ હતો સજાની સામે મોકુફીનો કોર્ટે મને સજામાંથી મોકુફ રાખ્યો તો સજામાંથી મને સ્ટે આપ્યો તો સ્ટે આપે એટલે મારું પદ ઓટોમેટિક ચાલુ થાય છે ન્યાયતંત્રની વિરુદ્ધમાં ન્યાયતંત્રથી વિપરીત બગાભાઈ બારડને પાડી દેવો છે બગાભાઈ બારડને જેલ માં નાખી દેવો છે

છતાં સરકારમાં બેઠેલા આ લોકો એ કinna ખોરીથી હું કહું છું જાહેરમાં કinna ખોરીથી વેેર વાળવા માટે મને ડિસ્ક્વોલિફાઈડ નો હુકમ કર્યો હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટની અંદર રીટ પિટિશન दाखल કરી આજે પણ आले છે ત્યાં ત્યાં સરકાર પાછી સામે આવી મારી સામેનો સ્ટે મારી સામેની ફરિયાદ રદ કરવા માટે એમને કાયમી રાખવા માટે સરકાર ત્યાં સામે આવી હું કેમ કોઈ આતંકવાદી હોય હું દેશદ્રોહી પ્રવૃત્તિમાં પકડાણો હોય મેં એવું ખરાબ કૃત્ય કરી નાખ્યું હોય મેં 5 25 માણસના ખૂન કરી નાખ્યા હોય મેં દેશને નુકસાન કરી નાખ્યું હોય એવી રીતે મારી સાથે વર્તન વર્તવા માટે હાઈકોર્ટની અંદર પણ સ્પેશિયલ પીપી ની નિમણૂક કરીને મારા કેસને ગમે તેમ કરીને ઢીલે પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાંધીનગરમાં બેઠી બેઠી કરે છે ત્યાં સુધીનો વાંધો નથી ન્યાયતંત્રમાં ભરોસો છે લડાઈ કરતો જ આવું છું નવાઈ લાગશે આજનું છાપું વાંચ્યું હોય તો વિચાર કરી લેજો ભગાભાઈ ગુનેગાર હોય તો સજા આપવાનો અધિકાર આ વિસ્તારની પ્રજાને છે મારા હિર પરિવારને છે નહીં કે ભારતીય જનતા પાર્ટીની સરકારને નહીં તમારા થકી અહીંયા આવીને ઊભો છું તમારા થકી ધારાસભ્ય બનો છું તમને અધિકાર છે આ કિન્નાખોરીવાળી સરકારને નહીં ત્યાં સુધી પણ એને સંતોષ નથી થતો પાડી દેવો છે નો આવે તો પાડી દેવો આવે તો દૂધ નો ધોયેલો આ વિશ્વને આ વિશ્વને રાજનીતિના પાઠ શીખવાડનાર સાડા પાંચ હજાર વર્ષ પહેલા જે આપણી વચ્ચે જે જન્મ લઈને આવ્યા છે રાજનીતિના પાઠ શીવડ શીખવાના કૃષ્ણ ભગવાન એ યદુ કુળનો હું દીકરો છું રાજનીતિ તો મારા બ્લડમાં છે તમારી પાસે શીખવા ન આવવું પડે આહીરને ઘરે જન્મ લીધો છે તાના બાપા પરિવારને ઘરે જન્મ લીધો છે નિર્ણય તમારે કરવાનો છે હમણા જસુભાઈની સ્પીચ તમે પણ સાંભળીએ છે એ જીવનમાં કાયમી યાદ રાખીને તમારી વચ્ચે હું જીવતો આવ્યો છું ને કામ કરું છું આ ઈ બળદ છે આ ઈ આખલો છે આડાવડા સાહ ન કરે આડાવડો ભાગે નહીં રાજ ભાજપમાં જાય નહીં આ સત્તાનો ભીખો નથી આ પ્રેમનો ભીખો છે પ્રેમ જોઈએ છે અને પ્રેમને કારણે વગર આમંત્રણે આજે એટલી બધી સંખ્યામાં મારો પરિવાર અહીંયા મારી સામે મારી પડખે ઊભો છે ને ત્યારે કોઈની તાકાતથી હું ડરતો નથી હું ડરું છું ઉપરવાળા ભગવાન ડર ભગવાનનો લાગે છે ત્યાં સુધી વાત અટકતી નથી વેરાવળ કોર્ટની અંદર કેસ પરત મોકલો એની સામે વાંધો નથી ન્યાયતંત્રમાં પૂરો ભરોસો છે સ્પેશિયલ પીપી ની નિમણૂક રાજકોટ થી કરવામાં આવી વિચાર કરી લેજો વેરાવળની કોર્ટમાં ત્રણસો બે નો કેસ આવતો હોય ને ત્યાં પણ કોઈ દી નથી થી ભગાભાઈ બારણ સામે થઈ કેવી બીક લાગતી છે વિચાર કરજો તો ખરા આ તમારા દીકરાની બીક કેવી લાગતી છે તમારા ભાઈની બીક કેવી લાગતી છે એનો વિચાર આના ઉપરથી કરી લેજો ડરવાનો નથી ડરો હોત તો તો કઈનો હોય ગયો હોત હે લાલ લાઈટ ની ગાડી પણ મળી ગઈ હોત ઓફિસ મળી ગઈ હોત મારે લાલ લાઈટ ની પરવા નથી જોતી નથી મારી લાલ લાઈટ તો અહીંયા બેઠી છે ને એની જરૂર છે મારે આ લાલ લાઈટ મારી છે એના દિલમાં જ્યાં લગણ હું છું ને ત્યાં લગણ રાજનીતિ કરવી છે બાકી કોઈની તાકાત નથી કે મેદાનમાંથી એક પદ ગયું છે પદ લેવાની કોશિશ કરી છે પદ મારું નથી પદ મારા પરિવારનું નથી ક્યારેય એનો ઉપયોગ અમે વ્યક્તિગત કર્યો નથી મારા જીવન માટે નથી કર્યો એ પદનો ઉપયોગ કર્યો છે તો કાબલી પ્રજા માટે કર્યો છે લોકો માટે કર્યો છે ગરીબ માણસો માટે કર્યો છે એટલે પદ ની પણ મને પરવા નથી પદની પરવા નથી પદ તો તમારું દીધેલું હતું પ્રજા માટેનું પદ હતું ભગાભાઈ બારોડનું નહીં અને ક્યારેય ભૂસો રાખ્યો નતો આ મગજમાં મારા યુવાનો છે કાયમી મને કેતા તું નહીં હું ધારાસભ્ય નથી હું ભગાભાઈ જ છું તમારી વચ્ચે આ ભૂસું મારા મગજમાં નથી ભર્યું કે મને તકલીફ પડે જરાય ન પડે મારે યાદ અપાવવું પડે એને મેં એનું શું ખરાબ કરાવ્યું મારે એને પૂછવું છે સરકારને કે શું નુકસાન કર્યું છે ભગાભાઈ બારડે એમના વિસ્તારમાં નુકસાન શું કર્યું છે ગુજરાત રાજ્યમાં શું કર્યું છે આ દેશ માટે શું કર્યું છે એવી કઈ પ્રવૃત્તિ કરી કે જેનાથી આપેલું પછી પણ પણ કોર્ટોની અંદર તમે મનમાની કરવા માટેના પ્રયત્ન કરો એનું કયું કારણ છે મને સમજાવો મારે એમને પણ કેવું છે મારે મીડિયા મિત્રો અહીંયા બેઠા છે મારી વિનંતી છે મારા મીડિયા મારફત કેવું ને મીડિયાવાળા મિત્રો બેઠા છે ને વિનંતી કરવી છે કે જાઓ મારા વિસ્તારની અંદર સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માં જાઓ આહિર સમાજ ને મૂકી દો બાકીના સમાજની વચ્ચે જાઓ કારડિયા સમાજ થી લઈ કોળી સમાજ કોઈ પણ સમાજ ની એક એક ઝૂપડા થી લઈને મેલ સુધી જાવ અને એમાંથી 10% લોકો એમ કે કે દાના બાપા પરિવાર નો ભગો છે એ નબળો છે નબડા કામ કરે છે મારી રાજનીતિ છોડી દઈશ સામેની પાર્ટી ના લોકો ને પૂછી નહી આવજો લોક ની રાજનીતિ કરીએ છે રાજનીતિ ના ભાગ તરીકે કામ કરીએ છે

કે ભગાભાઈ ને દાના બાપાનો પરિવાર હું છે ને ન્યાથી મિત્રો જવાબ મળે ને એ જવાબ લઈને તમે વાત કરવાની કરજો ન્યાથી એક માણસ એમ કે કે બરાબર નથી ખરાબ છે એની કામગીરી સારી નથી તો પણ મને સ્વીકાર્ય છે રાજનીતિ છોડી દે છે બાકી કહું છું આજે લાય છે મારે કહું છું જાહેરમાં કે એમ નમીશ નહીં હાર નહીં સ્વીકારો અને એને યાદ એ અપાવું છું કે આ એ પરિવારમાંથી પેદા થઈને આવ્યો છે આ એ પરિવારને ઘરે જન્મ લીધો છે કે જે દિવસે કઈ ગતા ગમ નતી અને 1982 ની અંદર પ્રજા માટે ખેડૂતો માટે જ્યારે એક જ પરિવારમાંથી ત્રણ ત્રણ જંડા બલિદાનો જ્યારે અપાઈ ગયા હોય અને એની લાશ ને એની ડેડ બોડી ને હાથની અંદર લઈને ઘર સુધી ને હોસ્પિટલ સુધી લઈ જ લઈ જઈ શકતા હોય તો આવતી કાલે પડી બદલીલા દેવાની અમારી તૈયારી છે શરૂઆત કરી હે 82 પછી ઘણાને ખબર નહી હોય 82 પછી પણ આવું દાયલુતું ઘેરેજ જાય ત્રણ દી થાય કે એક કેસ જુનાગઢ ફરતા હોય અહીં આવ્યા તો કંઈ એક ફરિયાદ અને મારી ઉપર તો જેટલી ફરિયાદ થાય ખોટી જ કરે અમદાવાદમાં હોય તો હા એફ આઈઆર ફાટે ખબર નહીં કે એમ બીક લાગે ખબર નહીં પણ આ વખતે હું બિલકુલ એ વાતની અંદર

મે તૈયાર રાખ્યા હતા અને ઘરે પણ કોઈને કીધું નહોતું કે જાઓ પછી કેજો કે હું ગયો છું તૈયારી રાખી હતી રાજનીતિમાં લડવા માટે મારે એને પણ વિનંતી કરવી છે કે મહેરબાની કરીને રાજનીતિ તો રાજનીતિના પ્લેટફોર્મમાં થાય રાજનીતિ તો ચૂંટણીના સમયની અંદર રણ મેદાનમાં થાય રાજનીતિ કોઈના ઘરના રસોડા સુધી ન થાય એ રાજકારણ થાય પણ રાજકારણ જો આ કરતા હોય તો મારી એને પણ વિનંતી છે કે નીતિઓને પણ ધ્યાનમાં રાખીને કામ કરો નકર આ પ્રજા છે કાયમી કોઈનું રાજ રહ્યું નથી કાયમી કોઈનું રાજ રહ્યું નથી આ ઇતિહાસ કહે છે ને હું વિનંતી કરું છું અહીંયા કે એમને સરકારને પણ વિનંતી કરું છું કે લોકશાહી ઢબે તમે લડાઈ કરો લોકશાહી ઢબે લડાઈ કરવા મેદાનમાં આવો એમાં જરાય મને વાંધો નથી ને એટલે મારી વિનંતી છે તમે એટલા બધા હોય પછી મને ડરવાની ક્યાં જરૂર છે હજુ તો બાળકો આવતા હતા અમારે એવડ્યા એવડ્યા ત્રણ દી પહેલા મને ફોન કર્યો એને કાઈ લેવા દેવા નહીં ભગાભાઈ બારણ હું છે ધારાસભ્ય નું પદ હું છે એને કઈ લેવા દેવા નથી નાના નાના બાળકો આંગણવાડી માં ભણનારા અહિયાં મારી દીકરીઓ બેઠી છે એના ભગા બાપાને પાંચ દિવસ ન તો થઈ જાય રડતી આંગણવાડી ના બાળકો ફોન કરે મારો ભગો બાપો નથી આવ્યા મારા ભગા બાપા નથી ભાજપ ને ખબર નહીં કે બાળકના દિલમાં પણ ભગા ભાઈ બારડ છે તમારી ત્રેવડ નથી કે તમે મને હરાવ્યો એના આશીર્વાદ મારી સાથે છે સમગ્ર વિસ્તારની પ્રજાના આશીર્વાદ મારી સાથે છે ઝુંપડામાં રહેનારથી લઈને મેલ સુધી રહેનારા માણસોની દુવાઓ મારી સાથે છે એના આશીર્વાદ મારી સાથે છે ભગવાનના આશીર્વાદ મારી સાથે છે એટલે કઈ ડરવાની મારે જરૂર નથી ને ન્યાયતંત્રમાં તંત્રમાં મને પૂરો પૂરો ભરોસો છે કે ચોક્કસ મને ન્યાય મળશે અહીંયા ની આપે ઉપર સુધી જાય લડાઈ કરતો રહીશ પણ રણ મેદાનમાં જે લડાઈ તમારા ભાગે આવે ને એ તમારે લોકોને કરવાની છે મૂકી દેવાના હોય કાલે જો એની અંદરથી પાછી પાણી કરવાના હોય તો અત્યારે કહી દેજો ભગાભાઈ બારડ છે ને એ રાજનીતિ છોડી દે કોઈ તમે સાથે હોય તો કોઈની તાકાત નથી મારો પરિવાર મારા ભેગો હોય એટલી મોટી સંખ્યામાં મારો પરિવાર અહીંયા મને સમર્થન આપવા માટે આવ્યો હોય ત્યારે મને કોઈ વાતનો ડર લાગતો નથી બે હાથ ઊંચા કરીને કહીએ ભગાભાઈ તું માગે બળો ભગાભાઈ તું માગે બળો ભગાભાઈ તું માગે બળો વધારે સમય તમારો નહીં લઉં મહેમાનો આવ્યા છે એમની પણ વાતો સાંભળવી છે આજે કહું છું રાજનીતિના જેની રાજનીતિ મને આંગળી પકડીને શીખવાડી છે જેમણે કંઈક અમને શીખવાડી આપ્યું છે જેમણે કઈક રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવાની અમે કોશિશ કરીએ છે ને મારા રાજનીતિના ગુરુ એ જસુભાઈ બારડ છે બીજો કોઈ નથી એટલે એ વાતને પણ સમજી લેવી જોઈએ એના હાથ નીચે તૈયાર થઈ ગયા એના હાથ નીચે તૈયાર થઈને રાજનીતિ કરવા માટે અમે મેદાનમાં અમારી આખી ટીમ જ્યારે નીકળી હોય ત્યારે આપ સૌ એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ બદલ ફરી વખત હું મારા પરિવાર વતી આયોજક વતી મારા યુવાન મિત્રો વતી

એના માટે એને જજુંબાની પૂરી તૈયારી કરી અને આપણે સૌને આહવાન કર્યું છે કે તમે મારી સાથે છો ને તો આપણે સૌએ એને સાથ આપ્યો છે અને આજે પણ એ કહે છે કે હું રાજનીતિ માટે તૈયાર છું લોકશાહીના સંવિધાન માટે લડવા તૈયાર છું ને એ માટે આપ સૌ મારી સાથે છો એ જાણીને ખૂબ ખૂબ ધન્યવાદ હા હવે હું રાજકોટથી પધારેલા માનનીય શ્રી દિનેશભાઈ ડાંગરને વિનંતી કરું કે આજની સભાનો ઠરાવ એ વાંચી સંભળાવશે દિનેશભાઈ ડાંગર રાજકોટ બધા શાંતિથી બેસે હજી ઘણા મહેમાનો છે હજુ આપણને પણ ઘણી મારી મારી બે હાથ જોડીને વિનંતી છે હજુ આપણે એક ઠરાવ કરવાનો છે આ સભાનો એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું કોઈ પણ માણસ ઉભો ન થાય મહેરબાની કરીને કોઈ પણ ઊભા ન થાય થોડીવાર પૂરતા આપણે બધા શાંતિથી બેસીએ મહેમાનો આપણી વચ્ચે દૂર દૂર થી આવ્યા છે એક ઠરાવ પણ વાંચવાનો છે એટલે પ્લીઝ વિનંતી સાથે આપ સૌને વિનંતી કરું કે કોઈ પણ ઉભો ન થાય આપ સૌને નમ્ર વિનંતી શાંતિથી આપણે હજુ ઘણા મહેમાનો છે એને પણ સાંભળવાના છે અને આજની સભામાં આપણે એક ઠરાવ રજૂ કરીએ છીએ જે ઠરાવનું વાંચન દિનેશભાઈ ડાંગર રાજકોટ કરશે આજની સભાના પ્રમુખ આદરણીય ભીખુભાઈ મંચ ઉપર બેઠેલ આપણા ત્રણેય શ્રી વિક્રમભાઈ અમરીશભાઈ ભગાભાઈ તેમજ સૌ આગેવાનો બે મિનિટ ફક્ત લેવી છે કારણ કે વક્તા ઘણા બોલવાના છે કે જુનાગઢ લોકસભા સીટ ના સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી જ્યારે અમારી હતી અને અમે જુનાગઢ જિલ્લાના આગેવાનોની સેન્સ લીધી એમાં આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ભગાભાઈનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે સૌથી આગળ હતું ભારતીય જનતા પાર્ટીને લોકસભાની સૌરાષ્ટ્ર કચ્છની આઠે આઠ સીટ જીતવાનું એનું જે સપનું જોખમ લાગતું હતું આમ તો સૌરાષ્ટ્રની બધી સીટમાં એને શું કર્યું એનું વિસ્તૃત અહેવાલ આપ બહુ જાણો છો એટલે જુનાગઢ સીટ અંક્યા કરવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે ફગાભાઈને નોટિસ પણ નથી આપી સામાન્ય સરપંચને સસ્પેન્ડ કરવો હોય પંચાયત સભ્યને પંચાયતના સભ્યને સસ્પેન્ડ કરવો હોય તો એને ડીડીઓ નોટિસ આપીને સાંભળે જ્યારે આ ધારાસભ્ય કક્ષાની વ્યક્તિને સાંભળવામાં પણ ન આવ્યા એને ખબર છે કે આહીર સમાજ વટવાળો સમાજ છે આહીર સમાજને મોરલ ડાઉન કરવાનું આ પગલું છે એ પગલાનો આપણે જવાબ આપવાનો તમને બધાને વિનંતી કરું છું કે વિશે ઘણું આવ્યું જસુભાઈના ખાલી વિડીયો સાંભળજો બે ત્રણ વખત નિરાતે સાંભળજો અને એ વિડીયોનો ખાલી આપણે અમલ કરવાનો જીવનમાં સમાજમાં એનો અમલ કરવાનો જ આપણે બધાએ વક્તાઓને સાંભળા ઘણી સારી સારી વાતો કરી બધાએ ખૂબ તાલીઓ પાડી પણ આ ખાલી તાલીઓ પાડે આ પ્રકરણનો અંત આવવાનો નથી મિત્રો હું આજે સાચી વાત કેવા આવ્યો છું સૌરાષ્ટ્ર કચ્છની આઠ સીટ માંથી ફક્ત એક સુરેન્દ્રનગર ને બાદ કરતા સાત સીટ ઉપર આહિર સમાજ જેને ધારે એને જીતાડે ને ધારે એને હરાવે આ પરિસ્થિતિ આપણા સમાજના આજના પ્રમુખ શ્રી ભીખુભાઈ આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે મીટિંગ શરૂ કરજો કાલથી જ સૌરાષ્ટ્ર કચ્છની આઠે આઠ સીટ ઉપર આપણે આપણે સમાજની તાકાત બતાવવી પડશે તાકાત બતાવ્યા વગર આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો સમજશે નહીં સામ દામ અને દંડ ભેદથી ચૂંટણી જીતવી આ લોકોનો ધંધો છે ભારતીય જનતા પાર્ટીનો જેનો ઓલ ઇન્ડિયાનો પ્રમુખ ગુંડો હોય અમિત શાહ એના આગળ આપણે ન્યાયની અપેક્ષા આપણને ન્યાય આપે સો ટકા દીધા છે સમજો બરાબર ગુજરાતના હાઈકોર્ટના જજો ને સુપ્રીમ કોર્ટ સુધી ગોઠવી દીધા એટલે ઘણા વક્તાઓ બોલવાના છે બધાનો આગ્રહ છે ટૂંકમાં પ્રવચન કરવું જેથી આજની સભા જે ઠરાવ કરે છે એ ઠરાવ હું વાંચી સંભળાવું છું આપ સૌ એમને ટેકો આપશો એ અપેક્ષા રાખું છું આજ રોજ આહિર સમાજનું મહાસંમેલન વેરાવળ મુકામે આહિર સમાજના મુરબ્બી શ્રી ભીખુભાઈ અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર રાજકોટ જામનગર દ્વારકા મોરબી કચ્છ પાટણ આ તમામ જિલ્લાના આહિર સમાજના જવાબદાર આહીર આગેવાનો હાજર રહેલ અને તમામ જિલ્લાઓએ સરકારને ચેતવણી આપેલ છે કે આપણા સમાજના મુખ્ય આગેવાન તાલાડા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડને ખોટી રીતે અન્યાય કરી સરકાર કાયદાની ઉપરવટ જઈ તેઓએ ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરેલ છે તે તાત્કાલિક આદેશ રદ કરી ધારાસભ્ય પદે ચાલુ રાખવા અન્યથા આજરોજ સર્વાનુમતિ એવો ઠરાવ કરવામાં આવે છે જો સરકાર તેનો નિર્ણય નહીં ફેરવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં આ સરકારને જડબાતોડ જવાબ આપી સરકાર વિરુદ્ધ મતદાન કરાવી અને અન્ય સમાજને સાથે રાખી ને સરકારના આ નિર્ણય સામે બંગ પોકારી સરકારને રાજકીય મોટો ફટકો આપવાનું આહવાન કર્યું છે આવો ઠરાવ છે આપ સૌ આ ઠરાવને ટેકો આપો હાથ ઊંચા કરો એ વિનંતી આદરણીય વડીલ શ્રી દિનેશભાઈએ જે ઠરાવને વાંચન કર્યું છે એને હું જીવણભાઈ કારુભાઈ કુંભરવાડિયા જામનગર આપ સૌને વિનંતી કરું કે બે હાથ ઊંચા કરીને આપણે ટેકો આપીએ જય મોરલીધર સર ઠરાવ સર્વનો મતે આપણે મંજૂર કરીએ છીએ હવે વિજયભાઈ વાંકને કઈક સંકલ્પ કરાવવો છે વિજયભાઈ હાલો હલો ભગાભાઈ આપણે કીધું સમાજે નિર્ણય કરવાનો છે ન્યાય કરવાનો છે તો હું આજ સમાજ એક સમાજના દીકરા તરીકે હું પણ આપના લાલ તમે કહો છો ને તો લાલ આપણે હાથ ઊંચો કરવો છે આપણે પણ સંકલ્પ કરો છે લોકસભાની ચૂંટણીનો જ્યાં લગી આનો નિર્ણય ન આવે આપણે આમ તો મતદાન અધિકાર કોઈ નિર્ણય નથી લેતા પણ આજ રોજ આહીર સમાજ સમસ્ત ગુજરાત આહીર સમાજ એક નિર્ણય લે છે અને એક સંકલ્પ લે છે બધા હાથ ઊંચો કરો જ્યાં લગી ભગાભાઈની ભાષાનો જે કાંઈ જે ન્યાય નહીં આવે ત્યાં લગી આપણે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મતનો અધિકાર ભારતીય જનતા પાર્ટીને મત ના આપી જાહેરમાં બોલું છું ભારતીય જનતા પાર્ટીને મત ના આપી અને એનો અમે સંપૂર્ણ વિરોધ કારણ કે જ્યાં લગી અમારા ભગાભાઈને મત ના આપે જ્યાં લગે નિર્ણય નહીં મળે ત્યાં લગી અમે ભાજપ ને મત નહીં આપું દ્વારકાધીશ નામ કાઉ બધા દ્વારકાધીશ ના જ્યાં લગી ભગાભાઈ ને ન્યાય નહીં મળે ત્યાં લગી આહીર સમાજ નો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને ને નહીં મળે એવો આજ રોજ અમે સંકલ્પ કરીએ છીએ બધા થી ફરી વાર કરો જય મુરલીધર આભાર વિજયભાઈ આપણે આપણું સંમેલન થોડી જ વારમાં પૂરું થવાનું છે પણ એ પહેલા કોઈ મારા બધાય વક્તાને વિનંતી છે કે કોઈનું નામ જોક આપણે કોઈના સોગન કોઈને ખાવાની જરૂર નથી બધાના દિલની અંદર એક વાત છે એમાં આહિર પરિવારને કંઈ કહેવાની જરૂર નથી એટલે મહેરબાની કરીને કોઈનું નામ જોગ આપણે કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ ન કરીએ આપણે અહીંયા સમાજ મેળ્યો છે એટલે આપણે આના માટે શું કરવું છે એની ચર્ચાઓ આપણે કરીએ એટલી મારી વિનંતી છે બધાને આપણે હજી આપણા મુખ્ય વક્તા વિક્રમભાઈને અને અમરીશભાઈને પણ સાંભળવાના છે બધા જ થોડીક ધીરજ રાખજો બધાએ શાંતિ જાળવી છે એ બદલ પણ અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ જુદા જુદા જિલ્લાઓમાંથી જે મહેમાનો આવ્યા છે એનું પણ અમે હૃદયથી સ્વાગત પણ કરીએ છીએ અમારી કોઈ પણ ક્ષતિઓ રહી હોય તો સમાજના અને જ્ઞાતિબંધના ગણી અને તમે જરૂર માફ કરશો હવે હું વિનંતી કરી અશોકભાઈ ડાંગરને કે પોતાનું મંતવ્ય આપે ભાઈ શ્રી અશોકભાઈ ડાંગર વેરાવળ ખાતે યોજાયેલા આ સમાજના અધ્યક્ષ મોરબી શ્રી ભીખુભાઈ વાડોતરીયા આપણા ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ શ્રી અમરીશભાઈ ભગાભાઈ ડાયસ ઉપર ઉપસ્થિત તમામ વડીલો માતાઓ બહેનો યુવાન દોસ્તો આમ જોવા જઈએ તો ત્રણેક કલાકથી આપણે અહીંયા વક્તાઓને સાંભળીએ છીએ ત્યારે હું આપનો વધારે સમય લેવા માગતો નથી પણ જે રીતે ભગાભાઈ બારણનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે એ પ્રક્રિયા અને એ પ્રક્રિયાના વિરોધના કામ માટે આપણે સૌ ભેગા થયા છે અને ત્યારે આવતા દિવસોની અંદર આહિર સમાજે હવે સમજી લેવાની જરૂર છે કે આવતા દિવસોની અંદર આપણે શું કરવું જોઈએ ભગાભાઈએ એમની સાલસતા દેખાડીને એવું કીધું કે હમ ખાવાની જરૂર નથી કોઈ કોઈને હમ ખાવાની જરૂર નથી પણ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે ભગાભાઈ જયારે પેટા ચૂંટણી લઈને હતી અને ત્યારે આહિર સમાજના ગામડાઓનું મતદાન જોઈ લેજો અને ત્યાર પછીની ચૂંટણીમાં જોજો આપણો મત છે એ ઘર માં પડો રહી છે કે હું એક નો જાવ તો શું થવાનું છે એ વાત બંધ કરીને આપણે સૌ ભગા કોઈ પણ લડતું હોય આ જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર હલો બધા શાંતિ જાળવે હજુ આપણા ઘણા માર્ગદર્શક એવા અહિયા આગેવાનો પધારિયા છે એમની આપણે બરાબર સમજીએ અને સાંભળીએ આપણે સૌ આપણા યુવાન રાજુલા વિસ્તારના માનનીય શ્રી શ્રી વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે આપણે સૌ શાંતિ રાખીએ એમનું પૂરું માર્ગદર્શન લઈએ ને આપણે કેમ આગળ વધવું છે એ બરાબર સમજીએ અત્યારે ટીવી ઉપર લાઈવ કાર્યક્રમ ચાલુ જ છે આપણે સૌ શાંતિ જાળવીએ આ એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં આપણા બાર જ્યોતિર્લિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં છે આપણો સોમૈયા દાદા આપણા સોમનાથ દાદા આ એ પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિના લીધે જે ભૂમિના સંતાન દેવાય બાપા બોદરના લીધે આજે આખા એ વિશ્વમાં આહિર સમાજ પ્રચલિત છે આ એ ભૂમિ છે જે ભૂમિ ઉપર જન્મ લઈને સ્વર્ગસ્થ જસુભાઈ બારણે આખા એ ગુજરાત ને આખા દેશની અંદર સમાજ માટે શું થઈ શકે અન્ય સમાજ માટે શું થઈ શકે એની પ્રેરણા આપી આવી પવિત્ર ભૂમિ ઉપરથી સમસ્ત હૈર સમાજ દ્વારા આયોજિત આજના શક્તિ સંમેલનમાં કાર્યક્રમના જે અધ્યક્ષ છે વા વડીલ મુરબ્બી ભિખુભાઈ વારોતરિયા આહિર સમાજના મોભી અને ધારાસભ્ય વડીલ મુરબ્બી વિક્રમભાઈ જેના માટે આપણે અહીંયા બધાય ભેગા થયા છીએ એ તો માત્ર સમાજનું પ્રતિક છેવા વડીલ મુરબ્બી ભગાભાઈ સમાજના બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો વિવિધ ક્ષેત્રના આગેવાનો આટલી બહોળી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ અને બહેનો અને આપણે બધાને છેવાડાના ગામડા સુધી છેવાડાના ઘર સુધી જે મીડિયાના માધ્યમથી જે બતાવી રહ્યા છે એવા સૌ મીડિયાના મિત્રો સૌને હું અહીંયા સહર્ષ આવકારું છું શક્તિની અવગણના થોડા સમય માટે થઈ શકે શક્તિની અવગણના થોડા સમય માટે થઈ શકે પણ એનો અસ્વીકાર ક્યારેય ન થઈ શકે સત્તા ના જોરે પૈસા ના જોરે પરિબળોની અવગણના તમે જાજો સમય અસ્વીકાર જાજો સમય કરી શકતા નથી અને જો એવો કોઈ પ્રયત્ન કરે તો એને ચોક્કસપણે જવાબ આપવો જોઈએ અને અભિનંદન પાઠવું છું આહીર સમાજને આખા ગુજરાતના કે આટલી બહોળી સંખ્યામાં આટલા ટૂંકા ગાળામાં હાજર રહી અને તમે ક્યાંક ને ક્યાંક આ ચેલેન્જને સ્વીકારી છે કે અમે તમને ભરી પીવા માટે તૈયાર છીએ ઘણી બધી વાર સાંભળ્યું ભગા ભગાભાઈને ન્યાય આપો ઘણી વાર સાંભળ્યું આહિર સમાજને ન્યાય આપો પણ મારો યક્ષ પ્રશ્ન એ છે કે ન્યાય માંગી શકાય પણ કેવા લોકો પાસે માંગી શકાય માંગવાથી જો ન્યાય મળી શકતો હોય તો આજની આ પરિસ્થિતિ આ રાજની આ દેશની આ ના હોય અને એટલા માટે કહું છું કે ન્યાય છીનવવો જોઈએ સંઘર્ષ કરીને છીનવવો જોઈએ એક બહુ સારી કહેવત છે કે મોડું અને મળેલો ન્યાય પણ ન્યાય છે અને આજે આ ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બેઠેલા માણસો ન્યાયપાલિકાને આગળ કરીને મોડું કરી રહ્યા છે એ જ સૂચવી રહ્યા છે કે ન્યાય આપવાની નીતિ એમનામાં નથી એ માનસિકતા એમની નથી એટલા માટે હું આપ સૌને આહવાન કરવા માટે આવ્યો છું કે જરૂરી વિચાર વિમર્શ કરી અને મારે ને તમારે યોગ્ય પગલા લેવા પડશે જો આ સમયે હું ને તમે યોગ્ય પગલા યોગ્ય નિર્ણયો અને નીતિ વિશેક નિર્ણયો સાથે જો ન લઈએ ને તો ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બનીશું અને અન્યાયનો ભોગ આહીર સમાજ બને એ પણ વ્યાજબી નથી પણ એવો સમાજ અન્યાયનો ભોગ બની રહ્યો છે કે જેના આધારે જેના ભરોસે આ રાજ્યમાં ને આ દેશમાં વસતા અન્ય સમાજો પણ જીવે છે એટલા માટે કહું છું કે આ અન્યાય મારે સહન કરવાનો નથી પણ વિચારવાની જરૂર એ છે કે બંદૂક લઈને બાંધવા જાશું તલવાર લઈને બાંધવા જાશુ લાકડી લઈને બાંધવા જાશુ કે યોગ્ય સમય આવે ત્યારે જે આજનું સૌથી મોટું હથિયાર જે છે એ મત છે ત્યારે હું તમે કરશું આપણે કોઈ પાર્ટીના વિરોધી નથી એવું થોડો સમય માટે માની લઈએ પણ એક જ પાર્ટીના લોકો દ્વારા અન્યાય જ્યારે થતો હોય ત્યારે આ વાતને પણ મારે ને તમારે ભૂલવી ન જોઈએ જેથી કરીને આવનારો સમય મને ને તમને પછડાટ ન આપે

આ સમાજ બહોળી સંખ્યામાં એકત્રિત થાય છે અને એટલા માટે આ સમાજ એકત્રિત થયો છે કે આજે દુઃખની ઘડી છે ભગાભાઈ ધારાસભ્ય હોય કે ના હોય એ બહુ મોટી વાત નથી પણ એવા સમાજના લોકોનું ધારાસભ્ય પદ તમે છીનવવાનો પ્રયત્ન કરો છો કે જે પોતાના સમાજ સાથે અન્ય સમાજના રક્ષણની જવાબદારી છે એટલા માટે આ વાત મોટી છે અને એટલે એને જવાબ આપવાની જરૂર છે. હું સ્પષ્ટપણે માનું છું કે આજે બધી જ રાજકીય પાર્ટીઓની દરેક સમાજને જરૂર છે, દરેક વર્ગને જરૂર છે. દરેક સમાજના લોકો બધી જ રાજકીય પાર્ટીઓમાં છે. તેમ છતાં પણ તમામ રાજકીય પાર્ટીના આગેવાનો આ મંચ ઉપર આવ્યા છે અને એટલે આપણે કહેવું છે કે સમાજ સર્વસ્વ છે અને આ સમાજ સર્વસ્વ છે બીજાને મદદરૂપ થવા માટે બીજા માટે બલિદાન આપવા માટે બીજાના દુખે દુખી થવા માટે અને એટલા માટે જ્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ત્યારે વધુ વાતો ન કરતા આગામી સમયમાં સમાજની સાથે જોડાયેલું હિત ક્યાં છે અન્ય સમાજનું હિત ક્યાં છે આ બધી જ બાબતોનું રાજકીય અવલોકન કરે અને હું ને તમે આગળ જશું તો મને તમને કોઈ અટકાવી શકશે નહીં અને અટકાવી એટલા માટે શકે કે આપણા મૂળમાં સમર્પણ છે મૂળમાં બલિદાન આપવાની વૃત્તિ પડી છે અને આવા બધાના હિસાબે મારે ને તમારે એક પણ ક્ષેત્રની અંદર પાછળ રહેવાનું નથી આહિર સમાજ આજ બધી જ બાબતોમાં આગળ છે ત્યારે રાજકીય બાબતોના રાજકીય નિર્ણયો પણ સમાજને શિરમોરતા સુધી પહોંચાડતા હોય છે એટલા માટે આવનારા સમયની અંદર આપણે બધા જ વિચારો કરી અને સમાજ માટે સારું શું થઈ શકે સમાજ માટે ભોગ આપનારા પરિવારો માટે સારું શું થઈ શકે એની ચર્ચા કરીને આગળ વધીશું અહીં આટલી મોટી સંખ્યામાં સમાજ જે ઉપસ્થિત રહ્યો છે એના હિસાબે છાતી ગદગદ ફૂલે છે અને સમાજના એક મિત્ર તરીકે સમાજના એક દીકરા તરીકે કહું છું કે આત્મસન્માનની સામે કદાચ જે પણ કંઈ છોડવું પડશે એ આપણે છોડીશું પણ સમાજ જો એક હશે તો ખોટી રીતે કોઈ આપણને કે મને તમને હેરાન નહીં કરી શકે એટલું જ કહીને વીરમું છું આપ સૌને મારા પ્રણામ જય દ્વારકાધીશ જય સોમનાથ ખૂબ ખૂબ આભાર અમરીશભાઈ આપણે શું કરવું જોઈએ એની ખાસ વાત કરી આજની લોકશાહીમાં સૌથી મોટું હથિયાર મત અને મતનો ઉપયોગ ક્યાં કરવો આપણે સમજવાની જરૂર છે આપણે સૌ ખૂબ ખૂબ અમરીશભાઈનો આભાર માનીએ છીએ ખાસ એક વિનંતી બહાર ગામથી પધારેલા જુદા જુદા જિલ્લામાંથી પધારેલા સર્વે મહેમાનોને અને ડાયસ પર વધારેલા મુખ્ય મહેમાનોને ખાસ વિનંતી અમારી સૌની લાગણી એવી હતી કે સૌને અમે સાંભળીએ પણ સમયનો પાબંદી હોય આપણે સૌને સાંભળી શકતા નથી પણ આપ સૌનો આ સમાજ સાથે સુર રહ્યો છે અને આપ સૌ એક સુર સાથે જોડાયેલા છો એ માટે અમે માફી ચાહીએ છીએ અને એક ખાસ સૂચના આપીએ છીએ કે પધારેલા સર્વે મહેમાનો જ્યારે જાય ત્યારે હોટલ ડિવાઇન છાત્રોડા ટોલ નાકાની પહેલાં આવે છે ત્યાં સૌ ભોજન લઈ અને જાય આ ભોજનની વ્યવસ્થા હા ભોજનની વ્યવસ્થા રાખેલી છે એટલે બહારના જિલ્લાના આવેલા તમામ આગેવાનોને ખાસ વિનંતી છે હોટલ ડિવાઇનમાં ભોજનની વ્યવસ્થા છે એ લઈને જ જાય ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ખાસ લોક લાડીલા યુવાન એવા અમારા માર્ગદર્શક શ્રી વિક્રમભાઈ માડમને હું વિનંતી કરું કે તેઓ આજની સભાને માર્ગદર્શન આપે શ્રી વિક્રમભાઈ માડમ જય મુરલીધર આહિર એકતા મંચ ઉપર આજે આપણે જ્યારે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ મોરબી શ્રી ભીખુભાઈ મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી અમરીશભાઈ ભાઈ શ્રી ભગાભાઈ મંચસ્થ સૌ આગેવાનો સામે બેઠેલા મારા ભાઈઓ બહેનો મિત્રો બાળકો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથી મિત્રો મિત્રો ઘણી વાત થઈ અને અમે છેલ્લે જે વક્તા હોય એના આગળ બધું વીણાઈ ગયું હોય પછી કાંઈ હોય એ મારા ભાગે આજે હું નથી કાયમ માટે છે એક જ એવો છું કે જેને જસુભાઈ ની સાથે કામ કર્યું છે ને ભગાભાઈ ની સાથે કામ કર્યું છે હું ને ભગાભાઈ બે એક જ બેન્ચ ઉપર ધારાસભ્ય તરીકે બેસીએ છીએ બે જ બેસવાની જગ્યા હોય છે અધિકાર એ માગવાથી મળતો નથી માગવાથી તો ભીખ મળે છે અધિકાર તો જટીને લેવો પડે છે અને જેમ કીધું ને ભગાભાઈ કે દાનાભાઈ ની આ પેદા થયો છું હું એ માડમ કુટુંબમાં પેદા થયો છું આ ધરતીમાં જન્મ નથી લઈ શક્યો કારણ કે મારા હાથમાં નથી પણ આ ધરતીનો જમાઈ છું ઋણ ચૂકવવા માટે આહિરના દીકરા તરીકે અને જમાઈ તરીકે પણ હાજર છું આહિરના દીકરા હિસાબ નથી કરતા કૃષ્ણ તમને આહિર તરીકે પેદા કરી દીધા આહિર તરીકે જીવતા ના આવડે તોય તમારી નબળાઈ છે એમાં કૃષ્ણ કંઈ ન કરી શકે હું એક કિસ્સો જસુભાઈને યાદ કરીને કહીશ હું ને જસુભાઈ બંને સાંસદ તરીકે ચૂંટાઈને તો ગયા ગુજરાત ભવનમાં ધામા નાખવામાં આવ્યા બે મહિના થયા જસુભાઈ એના સ્વભાવ પ્રમાણે અહીંયા ધડબડાટી બોલાવી પાર્ટીએ મને મોકલો કે વિક્રમ જા જલ્દી જસુભાઈને કંટ્રોલ કર મેં કીધું જસુભાઈને હું કંટ્રોલ કરી હગું અમારું ગજું છે જસુભાઈ આગળ ગયો જસુભાઈને વિનંતી કરી કે જસુભાઈ આને બધું ટૂંકું કરો મને કે વિક્રમ શું કરું કંપની ફિટિંગ છે કંપની ફિટિંગ આજે અમે બધા કંપની ફિટિંગ વાળા છીએ સરકારે ખોટી જગ્યાએ હાથ નાખી દીધા અરે અમે પારકા માટે દીકરાનું બલિદાન આપીએ તો મારા ઘરની લડાઈ છે તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો ઓછો નહીં કરી શકો ભગાભાઈ રહેશે ને ભગાભાઈ ઇન કેસ નહીં રહીએ તો પેટા ચૂંટણીમાં જટી લેશું પણ તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો તો દસ તમારા સાંસદ ના લીલુડા માથા વધેરી લઈ લેશો આ તાકાત છે અમારી પાસે મારા એક ભાઈએ સોગંદ ખવડાવવાની કોશિશ કરી સોગંદ એટલે ન ખવડાવવાના હોય ચારસો વર્ષ પહેલા આ ખાલી એટલું જ કીધું કે રા રાખીને વાત કરજે ચારસો વર્ષ પહેલા આઈરાણીને જો એટલી ખબર હોય કે રાહ રાખીને વાત કરી જેમાં શું કરવાનું હોય તો અમે બધા થયા છીએ અમે કોઈ નમાલા નથી અમે અમારા અધિકારો માટે લડતા શીખીએ છીએ અને આ કોઈ પેલો અન્યાય નથી ધારાસભ્ય બનીને ગયા ત્રણ મહિનાની અંદર વિધાનસભાની અંદર ગયા ઉનાળાની અંદર ધડબડાટી થઈ શરૂઆત મારાથી થઈ બે થી બોલવા ના દીધો ચાર થી બોલવા ના દીધો પાંચ થી દસ થી પંદર થી ધીરજ ની લિમિટ હોય ઉભો થયો ને મારા માટે થઈને અમરીશભાઈ ગરમ થઈ ગયા ચાલુ વિધાનસભામાં ધડબડાટી થઈ અમરીશભાઈ ને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા આ ભગાભાઈનું પેલું નથી વીસ દિવસના લડાઈ ના અંતે અમરીશભાઈ ને હેમખેમ એક દી ની સજાવી ના કાઢીને આવ્યા લડાઈ લડતા આવડે છે ઘણા મિત્રો અહીંયા છે ખાસ કરીને ભાજપના મિત્રો જે આવ્યા છે ને હું દિલથી અભિનંદન આપું છું પણ હજી ઘણા લોકો ત્યાં બેઠા છે એની મર્યાદાઓ પણ છે જ્યાં બેઠા છો અહીંયા સમજાવો તમારી લાગણી પણ અમારા ભેગી છે અમારા આખા સમાજ ભેગી છે હું સમજું છું તમને પણ ત્યાં બેઠા એને સમજાવો ખોટનો ધંધો થશે હજી સમય છે અમરીશભાઈમાં સમજી ગયા તા ભગાભાઈ માં સમજી જાવ ને કે ભગો થશે લડાઈ કેમ લડવી અમને શીખાડવાની જરૂર નથી અમે પેદાશી લડવૈયા છીએ અમે આર્ટિફિશિયલ નથી અમને શીખાડવું ન પડે આયરના ઘરે પેદા થાય એને પોતાનું સ્વાભિમાન કેમ બચાવું એ શીખાડવાની જરૂર નથી કરો છો તમે તમારો ધંધો ખરીદ વેચાણ સંઘ ચાલુ કરી દીધું છે અમારા ઉપર ઘણી વાર એટેક થયા છે હું તો જાહેર જીવનમાં છું ઘણી વાર બે વાર ધારાસભ્ય મને ખરીદવા માટેનો પ્રયત્ન નહીં થયા હોય હું એવો કંડમ માલ છું કે મારો કોઈ ગ્રાહક નથી પ્રેમથી લઈ જાઓ અમારા જેટલા આવે એટલા મંજૂર છે દાદાગીરી કરશો તો મેળ નહીં પડે અને મેં તો જાહેર મંચ છે કે મારા છત્રીસ કટકા થાય ને તો એક કમલમ કોર જાય હોય તકલીફ પડે તો પાર્ટી મૂકી દઈ સામે ગલગલિયા થાય પાર્ટી મૂકી દઈ તો રાજકારણ મૂકી દઈ બાકી કમલમ કોર ન જાય મારા વાલા અમને કદર છે કે દસ દસ સંસદની ટિકિટ આહિર સમાજ કોંગ્રેસ પાર્ટી આપી છે

જેટલા માથા વધુ કાપે એ રાજા થતો હવે જેટલા માથા વધુ જોડે એ રાજા થાય છે છે અમે તો ખેડૂતના દીકરા છીએ અમને ખબર કે જમીનમાં બાજરો વાવો તો બાજરો ઉગે ઘઉં વાવો તો ઘઉં ઉગે પ્રેમ વાવો તો પ્રેમ ઉગે આ તમે બાવેડા વાવી દીધા છે તમે એમ છો કે કાંટાથી તમે બચી જશો આ હીરો ઉપર દાદાગીરી ન થઈ શકે દાદાગીરી કરવી હોય તો આવો ને ક્યારેક મેદાનમાં અમે અમારી જિંદગીની અંદર કોઈથી બોડીગાર્ડ કે કમાન્ડો રાખ્યા નથી રાતે બે વાગે બાઇક ઉપર એકલો જોવો હોય તો વિક્રમમાંડન મળે જગતનો ના થાય અમારો બોડીગાર્ડ છે ને જનતા એ અમારી કમાન્ડો છે આ ન્યાય શા માટે આ દાદાગીરી શા માટે જેને જેને ઈચ્છા પડે એને દબાવીને લઈ જવાના મારી મર્યાદા છે કે રાજકીય મંચ નથી એટલે મારે એક મર્યાદામાં બોલવાનું છે પરંતુ અન્યાય તો ભાજપે કર્યો છે તો ભાજપ સામે જ બોલવાનું છે મારી પોતાની પાર્ટી પણ જો મારા ઉપર અન્યાય કરતી હોય તો હું રાહ નથી જોતો અને જાહેર મંચ ઉપરથી કહું છું મીડિયાનું શૂટિંગ ચાલુ છે લાઈવ ટેલિકાસ્ટ પણ થાય છે ને મારી કેસેટો પણ નિરખી નિરખીને જોવામાં આવશે અમે કોઈ પાર્ટીમાં પેદા નથી થયા આહીરને અહીંયા પેદા થયા છીએ રાજસ્થાનના બાડમેરથી દ્વારકાના ભોગાદ સુધી કેન્સ ઇન્ડિયા કંપનીની પાઇપલાઇન નીકળી હતી મારી પાર્ટીની અંદર મનમોહનસિંહ સિંહ એમનું ખાતમૃત કહ્યું હતું ચાલીસ ટકા હિસ્સો હતો તાનો વરસ સુધી મારી પાર્ટી સામે બાજીને ખેડૂતોને પંદરસો રૂપિયા ગુઠાના મળતા હતા સાડત્રીસ હજાર અપાવ્યા મારી પાર્ટી સામે જોઈ કોણ જનતાના પેલા વફાદાર છી અમે અમારી માના પેટમાંથી નેતા પેદા નથી થયા તમારા જેવા હવે મત આપ્યા ખંભે ઉપાડીને અમારી જિંદાબાદ બોલાવી અમારા સરઘસ બોલાવ્યા અમે પેલા વફાદાર જનતાના છીએ પછી વફાદાર અમારી પાર્ટીના છીએ જ્યારે આજે અમારા સમાજ ઉપર અમારા સમાજના અસ્તિત્વ ઉપર અમારા સમાજની ઇજ્જત ઉપર જ્યારે કોઈ હાથ નાખવાની કોશિશ કરી છે ને ત્યારે આ સમાજને કહેવાની જરૂર નથી કે તમારે શું કરવાની જરૂર છે મેં દાખલો દીધો એમ ચારસો વર્ષની અંદર તેથી એજ્યુકેશન નહોતું તેથી શિક્ષણ નહોતું એક શબ્દમાં આહિરાણી સમજી ગઈ હતી કે રાહ રાખીને વાત કરવી એટલે શું આપણે ખબર છે કે આપણે શું કરવાનું છે અને આપણે કરીને રહેશું ખાલી ધમકી નથી અશોકભાઈ મારે દુઃખ સાથે કેવું છે ઘણી વાર રાજકારણીઓને ઘણા લોકો ગાળો આપે છે કયો અધિકાર છે તમને ગાળો દેવાનો પચાસ ટકા મતદાન થાય પચાસ ટકા તો ઘરે પડ્યું હોય છે પેલા મતદાર યાદીમાં નામ તો ચડાવો અરે મેં તો મારી લોકસભામાં કીધું તું જાહેર મંચ ઉપર કીધું બજારમાં કીધું કે મને મને તો તો માટે માટે દેવા ઘરની બહાર નીકળો ખાલી ગાળો કાઢવાથી ખાલી વાતો કરવાથી ખાલી તાળીઓ પાડવાથી લડાઈઓ જીતાતી નથી લડાઈઓ સ્વાભિમાનની હોય છે અને લડાઈઓ લડવા માટે એક જનૂન હોય છે એક વિઝન હોય છે અને એના માટે આપણે નીકળવાનું હોય છે મિત્રો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જાજી ચર્ચાઓ નથી કરવી ઝાજી વાતો નથી કરવી અધ્યક્ષને પૂછ્યું તું કે મારા માટે કેટલી બે ત્રણ ચાર મિનિટ બોલવાની છે અમને બે ત્રણ જણાને અધ્યક્ષ અને અશોકભાઈ છૂટ આપી હતી તમારા માટે કોઈ લિમિટ નથી અમારા માટે લિમિટ ન હોય એ બરાબર છે પણ અમારે સાવ તમારું માથું ખાધે રાખવું બે કલાક લગી ભાષણ કરવું એ પણ વ્યાજબી ન હોય હાલ હાલવામાં તો અમારા ઘરે એટલું બધું હોય કે સવારના છ વાગે તો એ ન ખૂટે એટલું લઈને બેઠા છીએ અમે પરંતુ અમે સમજી છીએ કે સમાજ અને સમાજના હિતની જ્યારે વાત હોય ત્યારે પાર્ટીઓને સાઈડમાં મૂકી દેવી પડે છે પાર્ટીઓ એ પેદાયશી નથી હોતી પાર્ટીઓ તો ઘણા લોકો સવારે કઈ પાર્ટીમાં હોય બપોરે કઈ પાર્ટીમાં હોય રાતે કઈ પાર્ટીમાં હોય એક એક દિવસમાં તન તન પાર્ટીઓ બદલાવી નાખે છે તમારામાં તાકાત હશે તો પાર્ટી તમને પૂછશે રાજપૂત સમાજ આગળથી એક ચીજ શીખવા જેવી છે તમારા રાજપૂત મિત્રો તલવાર લટકતી હશે દિવસે એની પૂજા કરશે કારણ કે શક્તિ છે છે તમારામાં શક્તિ હશે તો તમારી પૂજા કરશે બાકી ઠોઠિયા થઈ જશે તો કોઈ પૂજા નહીં કરે આપણો તો આ શેરડીનો વિસ્તાર છે શેરડીના સાઠા ને ત્રણ વાર ચાર વાર પાંચ વાર જ્યાં લગી રસ નીકળે ત્યાં લગી નાખશે જ્યારે રસ ખલાસ થઈ જશે ને તો ડૂચાને ઉપર નાખી દેશે ને ડૂચો એકવાર ઉપર ગયો વાર્તા પૂરી થઈ ગઈ તમે ડૂચો ન થઈ જાતા મહેરબાની કરીને તમારી તાકાત દેખાડો એક ભગાભાઈ કદાચ ધારાસભ્ય તરીકે રિએ કે ના રીએ ચિંતા ન કરતા હું ને અમરીશભાઈ કાફી છીએ કોઈની તાકાત નથી કે આપણા સમાજને અન્યાય કરે પણ ફક્ત આહિર સમાજથી આપણે ચૂંટણી નથી લડતા ફક્ત આહિર સમાજથી ચૂંટણી નથી જીતતા આપણો એક વિશાળ ચાહક વર્ગ છે અને ચાહક વર્ગને પણ આપણે ટકાવી રાખીએ છીએ જામનગરમાં સાડા સોળ લાખ મતદાર છે એક લાખને સાહીઠ હજાર આહીરો છે યાને કે દસ ટકા નેવું ટકા બીજા સમાજો પણ આપણી સાથે હોય છે આહિરો ક્યારે અન્યાય નથી કરતા પણ આહિરો અન્યાય સહન પણ નથી કરતા આ બધાને સાથે રાખીને ચાલવાનું છે અને એટલા માટે શક્તિનું પ્રતિક શક્તિ બનવું પડશે મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ ચડાવવું પડશે એ તમારી શક્તિ છે પેલે તમારી તાકાત તો ભેગી કરો પછી જેને દેવું હોય એને દેજો પણ જેનું મતદાર યાદીમાં નામ ન હોય રાડું નાખે કે તમે અમારું ધ્યાન નથી દેતા યાદીમાં નામ ન હોય તો હજી તક છે હજી મતદાર યાદીમાં નામ ચડાવી લેજો હજી નામ ચડે છે પણ એ શક્તિને ભેગી કરશો તો શક્તિની તાકાતથી જે આપણા રાજકીય દુશ્મનો છે જે આપણા રાજકીય હરીફો છે કઈ આખી વાત કરી કોર્ટ મેટરની વાત કરી કઈ રીતે કોર્ટની અંદર જજમેન્ટ આવ્યું ને કઈ રીતે આપણા ઉપર દાદાગીરી કરવામાં આવી આ દાદાગીરીનો સામનો કરવો પડશે તો મેં કીધું એમ પહેલે માથા ઉતારી અને રાજ મળતું હવે માથા જોડીને રાજ થાય છે હરેક આહિરનો દીકરો બીજા સમાજમાંથી પાંચ પાંચ સાત સાત મતો મિત્રો મેં કીધું એમ ત્રણ જ મહિનાની અંદર અમરીશભાઈ નો વારો આવ્યો હતો તેર મહિના પછી ઉપર છીએ અમારો તો કઈ વારો આવે અમને કોઈ ફેર નથી પડતો તાકાત હોય ત્યાં અમને ગોતી લેજો અમે તો મેદાનમાં રખડીએ છીએ અમારા સમાજને અન્યાય થશે તો અમે રાહ નહીં જોઈ અને અમે બીજા માટે માથા ઉતારીને આપીએ છીએ તો અમારા માટે અમે શું કરશું રાજકોટના આહીર સમાજની અંદર મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિક્રમભાઈ આહિર વ્યાખ્યા શું ત્યારે મેં આહિર જાજી પરિભાષા ના હોય આહિરો ની આહિર નો દીકરો એક વાર બોય લો જોઈ ઓરિજિનલ આહિર નો દીકરો હોય એને આહિરણ પેટે જન્મ લીધો હોય દુનિયાની તમામ મિલકત ઓછી થઈ જાય એક વાર મૂછ ઉપર હાથ પડ્યો હોય તો દુનિયાની કોઈ તાકાત એમાં ન કરી શકે હું જે ક્ષેત્રમાં રહું છું એ ક્ષેત્રમાં ઘણા પાસે મોટી મોટી મૂછ તો તમારી હોવી જોઈએ આયરના દીકરાનો વટ ન ઓળખાય તો એનો કોઈ અર્થ નથી છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે સૌરાષ્ટ્રની ધરતીની અંદર પેદા થયા છે એશિયા ખંડ આખો એશિયા ખંડ આખો સિંહ જોવા હોય તો અહીંયા આવે છે તો પછી તમારે તમારું વર્ચસ્વ દેખાડવા માટે આ ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે સૌરાષ્ટ્રની ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે વટ વચન અને વેર જો આ ત્રણ વસ્તુ તમારામાંથી નીકળી જાય તો સો મણની કાયા હોય સો કિલોની કાયા હોય એમાંથી પ્રાણ નીકળી જાય જો તમારામાંથી વટ નીકળી જાય તમારામાંથી વચન નીકળી જાય તમારામાંથી વહેર નીકળી જાય તો મને એમ લાગે છે કે બાકીનામાં તમારામાં કાંઈ ફેર નથી આજે સમાજ દિલથી ભેગો થયો છે વિશાળ સંખ્યામાં બહેનો છે અને ઘણા વર્ષો પછી હું પોતે સમાજના મંચ ઉપર આવ્યો છું ઘણા વર્ષો પછી એના કારણો છે એના કારણોમાં નથી પડવું પણ જો દિલથી ભેગા થયા હોઉં તો સમયની રાહ ના જોતા અહીંથી ઉતરીને કાલથી કામે લાગી જાજો મને ખબર છે ચૂંટણી પહેલા આનો રસ્તો થઈ જશે કેટલા બાદુરો છે એ ઓળખું છું વીસ દિવસમાં અમરીશભાઈનો રસ્તો થઈ ગયો તો ત્રણ વર્ષની સજા માફ થઈ ગઈ હતી મુદ્દો એટલો જ છે કે તમારે મજબૂત રહેવું પડશે તમે મજબૂત હશો તો ભગાભાઈને ફરીને ધારાસભ્ય તરીકે અને મારી જ બેન્ચ ઉપર બંને ભાઈઓ એક જ બેન્ચમાં સાથે બેસીએ છીએ એ જોવાનો મોકો મળશે જય મુરલીધર ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ એમણે આપણે સરસ વાત કરી ત્યારે આપણને મહાભારતનો રાજસૂય યજ્ઞ યાદ આવે શિશુપાલ કૃષ્ણને એક પછી એક ગાળો દેવા માંડ્યા નવસો નવ્વાણું ગાળ સહન કરી પણ પછી કૃષ્ણએ કીધું કે હવે રેવા દે છે અને ગાળ દીધી અને એનું શિરછેદ થયો એ આહિર આ જ્ઞાતિ છે ફરીથી આપ સૌને વિનંતી હજી આપણે કાર્યક્રમના અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ કોઈ વ્યક્તિ કોઈ જ્ઞાતિજનો ઊભા ન થાય ફરીથી બહારના જિલ્લામાંથી પધારેલા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા હોટલ ધ ડિવાઇન ટોલ નાકાની પહેલાં આવે છે ત્યાં લેવાની છે અને આજના પ્રસંગે રાજકોટથી પધારેલા આપણા વડીલ માનની શ્રી કે જેઓ પોતાની તબિયત પણ ઘણી બધી નાજુક છે છતાં સમાજ માટે કાયમ તત્પર છે એવા કાનાભાઈ કાનગળને હું વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે આપણને ઉદ્બોધન કરે કાનાભાઈ કાનગડ ફરીથી સૌને વિનંતી કે પોતે પોતાનું સ્થાન ના છોડે ભાઈ પાંચ જ મિનિટનો હવે આપણો કાર્યક્રમ છે બધા પાંચ મિનિટ જોઈએ કાન બાપાને સાંભળીને આપણા અધ્યક્ષ ભીખુ બાપાને આપણે સાંભળવાના છે બધા શાંતિ જાળવે ખાલી પાંચ મિનિટ માટે કોઈ પણ ઊઠે નહીં પોતાની જગ્યા છોડે નહીં ખાલી પાંચ જ મિનિટ બોલો દ્વારિકાધીશ કી સોમનાથ દાદાની જે આહીર સમાજની છે આજના દિવસે આપણે જ્યાં એકત્રિત થયા થયા છીએ તેનું મુખ્ય કારણ ન્યાય અન્યાયની વાત છે રાજકીય મુદ્દો છે સાથે જોડાયેલો છે પણ એનાથી સર્વોપરી ન્યાય અન્યાય જે છે અન્યાય સહન કરવો એ પણ પાપ છે અન્યાય સામે લડવું એ ધર્મ છે આપણે આવા અન્યાયને જાતો ના કરવો જોઈએ મારા પહેલાના બધા વક્તાઓ ખૂબ ખૂબ સારી વાત કહી દીધી છે મારે બીજી કોઈ જાજી વાત કરવાની જરૂર રહેતી નથી પણ એક મુદ્દો મને યાદ આવે છે ભાજપનો કે ભાજપના વડાપ્રધાન વાજપાઈ જ્યારે હતા ત્યારે આતંકવાદીઓએ નેપાળમાંથી હાઈજેક કરીને જે બેહી ગયા અને એને આઠ દિવસ સુધી ચર્ચાઓ કરી અને પૈસા લઈને એને મોકલી દીધા એવો તો આ કિસ્સો નથી જ ભગાભાઈનો કિસ્સો એવો તો નથી ભગાભાઈના ચોવીસ વર્ષ પહેલાંનો કેસ અને એ મામૂલી માણસો એ નિવેદન લીધેલા બોગસ કેસ કરીને જેમ ભાઈએ કીધું કીધું ને હમણાં એક અમારા કે નીચેથી ઉપર સુધી બધા ભાજપના જ છે પછી ન્યાયમાં હોય કે જ્યાં હોય ત્યાં વકીલમાં હોય બધા યાદ જ છે એની પાસે જવું હકીકતમાં એક જ વાત છે આપણા માટે હવે કે જેમ મત નું રાજ છે મત ક્યાય માથા ઉતારવા નથી જવા ઘરે બેઠા એક એક જણો સંકલ્પ કરો કે કોંગ્રેસ માં મત ન જાય ભાજપ માં મત ન જાય અને કોંગ્રેસ નું નિગંદન નીકળી જાય એ એ રીતે આપણે એક એક જણો પાંચ પાંચ મત લઈ દસ દસ મત લઈ અને આપણી આપણને સહકાર આપવાનો ઘણો સમાજ છે આપણે આપણને સમાજ ઘણો છે રજપૂતો માટે કોંગ્રેસ કોંગ્રેસ ને આજે જે આપણે મત દઈ રહ્યા છીએ એ ઘણો વ્યાજબી છે કારણ કે ભાજપ જે અત્યારે મત ખરીદવા નીકળ્યા છે ને જે બધું કરવા નીકળ્યા છે એ માટે આપણે જાગ્રત થવાની જરૂર છે આપણે ભાજપને કાંઈ ક્યાંય મત દેવાની જરૂર નથી કોંગ્રેસના આપણા સભ્યોને મત દઈ અને આપણને જે અન્યાય થયો છે તે અન્યાયનું આપણે વટક વાળવું છે અને આ ચૂંટણીમાં અત્યારે ચૂંટણીનું ચાલુ જ છે એ ચૂંટણીમાં બધે જાગ્રત થઈ અને અમારા જે આગળના બધા વક્તાઓએ કીધું એ પ્રમાણે હાલી અને આપણે મત દઈ એક એક જણો દસ દસ મત દઈ ઘરમાં મત ન પડ્યો રહીએ અને આપણે ભાજપનું નિકંદન કાઢી નાખો અને કોંગ્રેસને મત આપો એ રીતે નક્કી કરી અને આપણે આ જે અન્યાયથીઓ છે ભગાભાઈ સામે એનું આપણે વળતર વાળવું છે એવી વિનંતી સાથે હું આજે મારું વક્તવ્ય પૂરું કરું છું જય સોમનાથ જય મહાદેવ મારી એક ભૂલ થઈ ગઈ એ બદલ હું ક્ષમા માંગુ છું આભાર કાના બાપા આપે બહુ સારી વાત કરી ભાઈ બધા જ મિત્રો છે એ ભાઈ પાંચ જ મિનિટ રોકાય હવે આપણા પ્રમુખશ્રીને સાંભળવાના છે આજની સભાના અધ્યક્ષને ને સાંભળવાના છે અને અહીંથી ખાસ એક વિનંતી કરવામાં આવે છે કે બારના જિલ્લામાંથી અમરેલી ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ જુનાગઢ જે જિલ્લામાં બારના જિલ્લામાંથી આવ્યા છે એ બધા જ મહેમાનોને માટે જમણવાર કર્યો છે અને બધા જ મહેમાનો એ જમીને જવાનું છે એવો અમારો આગ્રહની વિનંતી છે હોટલ ડિવાઈન છાત્રોડા ટોલ નાકા પેલા છે ત્યાં જ બધા મહેમાનો જમીને જાય એવી અમારી વિનંતી છે અને હવે હું વિનંતી કરું આજના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખુભાઈ વાડોતરિયાને બધા બેસે ખાલી પાંચ મિનિટમાં મારી વાત પૂરી કરું છું આજની આ અન્યાય સામે ન્યાય મેળવવા માટે આ મહાસંમેલનમાં ઉપસ્થિત આપણા ત્રણેય ધારાસભ્ય લડાયક અને લોકસેવક ભાઈ ભગવાનજીભાઈ ભાઈ શ્રી અમરીશભાઈ અમારે જામનગરથી ભાઈ વિક્રમભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી આવેલા બધા જ આગેવાનો સમગ્ર વિસ્તારમાંથી બધા વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો સૌપ્રથમ તો જે કામ કરતા કાર્યકરો કે જેની આ સંમેલનની ટૂંકી નોટિસથી જે કામ કર્યું છે અને અહીંયા જે સમગ્ર વિસ્તારમાંથી આટલી મોટી સંખ્યામાં એક આહિર સમાજનું ગૌરવ વધારવા માટે આહિર સમાજ એક છે એ પ્રતિધિ કરાવવા માટે આટલી મોટી સંખ્યામાં જે મિત્રો મળ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એનો આભાર પણ હું માનું છું અને વિશેષ આભારને વધાર વિશેષ આવકાર જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોને જે આગેવાનો અહીં ઉપસ્થિત છે એનો હું માનું છું ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહી આ દેશમાં ઓગણીસો ને સુડતાલીસમાંથી સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને અત્યાર સુધીમાં આવો કોઈ બી અન્યાય તમે પ્રેસ મીડિયામાં કે આપણે આપણા વિસ્તારમાં જોયો નથી એની વિગત આપણા ધારાસભ્ય ભગવાનજીભાઈ બધી આપી ત્યારે આપણે એમ થાય કે જ્યારે પચીસ વર્ષ પહેલાં જેનું ખાણ ખનીજમાં નામ નથી કોઈ આધાર નથી કોઈ પુરાવા નથી અને તાત્કાલિક એનું જજમેન્ટ લઈ અને એ નોટિસ આપીને સસ્પેન્ડ કરે એવું ક્યાંય આપણે અન્યાય જોયો નથી છતાં જે કોર્ટો છે ન્યાયપાલિકાઓ છે એના ઉપર આપણે સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપણને ન્યાય મળવાનો છે વિશેષ મારે એ કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો હજી તો આ લડાઈની શરૂઆત છે જ્યાં જ્યાં આવા પ્રોગ્રામો નક્કી થાય આપણે જ નક્કી કરવાના છે તાલુકાઓમાં ને જિલ્લાઓમાં અને જો આપણે પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણી વસ્તી છે અહીંયા જો આ લડાઈ લડશું તો સરકારમાં બેઠેલાની ઊંઘ હરામ થશે અને એને કેવા આપણને નહીં જવું પડે પણ જે એના મિત્રો જે એના આગેવાનો જે ચૂંટણી લડશે લોકસભાની એ જ એને કહેશે કે ભાઈ જો તમારે અમને જીતવા દેવા હોય તો તમે આ જે અન્યાય કર્યો છે એ ભગવાનજીભાઈનું સસ્પેશન તમે રદ કરો એને ન્યાય આપો નહીંતર એક પણ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નહીં આવે એ રજૂઆત આપણે નહીં એના લોકો જ કરવાના છે વિશેષ કંઈ નહીં કહેતા ફરીને હું આપને એક વિનંતી એટલી જ કરું છું કે જ્યાં જ્યાં આવા પ્રોગ્રામો થાય મળવાનું થાય અને આજના સમયે જે રીતે તમે ઉપસ્થિત બધા થયા છો એવી રીતે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં તમે એટલી બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેવું અને અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોને તમે જ્યાં પણ બોલાવશો તમે તમારી વચ્ચે આવી અને આપણા કાર્યક્રમ કરશું વિશેષ કંઈ નહીં કહેતા અહીંયા ઉપસ્થિત થયા છો તે બદલ આપનું સ્વાગત અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આભાર પ્રમુખશ્રી અને હવે કાર્યક્રમ પૂરો કરતા પહેલા હું ભાઈ શ્રી હીરાભાઈ જોટવાને વિનંતી કરું કે આવી અને આભાર વિધિ કરે ભાઈ શ્રી હીરાભાઈ જોટવા એ પહેલા એક એક જાહેરાત છે એ સાંભળી લે ભાઈ હીરાભાઈ આભાર વિધિ કરે એ પહેલા એક જાહેરાત સાંભળી લે બધા દરેક ભાઈઓ ને બહેનો દિલ્હી થી આપણું એક પુસ્તિકા દર માસિક પ્રકટ થાય છે આહિર કુલ દીપિકા એને અહીંનો આ મીટિંગનો અહેવાલ આપશું એટલે એ ભારતના દરેક જિલ્લે જિલ્લે એના ઘણા સભ્યો છે પહોંચાડશે અને યાદવ કુલ દીપિકાના સભ્ય થવા માટે રાજસીભાઈ આંબલિયાનો કોન્ટેક કરજો એટલે આપણને ભારતમાં ક્યાં બને એ ખબર પડશે લોકો બહુ જય યાદવ જય યાદવ જય યાદવ આજ રોજ વિશાળ આહીર સંમેલનમાં માં બધી મોટી સંખ્યામાં આખા સૌરાષ્ટ્ર કચ્છ અને આ વિસ્તારમાંથી ખૂબ બહડી સંખ્યામાં આહીરો પધાર્યા એમને એ ભાઈઓ બહેનો અને વડીલ મુરબીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ આ તકે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા એમણે જ્યાં અહીંયા સેવાઓ આપી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર હવે જ્યારે રણ સંગ્રામમાં હાકલ પડી આ કાર્યક્રમ આ પૂરો ન થતા હવે પછીથી દરેક કાર્યક્રમ કરવો અને જ્યાં સુધી ભગાભાઈ પેન્શન સસ્પેન્શન સહિત પાછો નાખે છે ત્યાં સુધી આપણે પાર્લામેન્ટ માટે એટલી મોટી લડાઈ કરવાની છે કે સૌરાષ્ટ્રની સાત સીટ અને બનાસકાંઠા રાધનપુર આ આઠ સીટો માટે ગામે ગામ તાલુકે તાલુકે અને જિલ્લા જિલ્લે સંમેલન કરી અને આ સરકારને એમનો પરસો દેખાડીએ એ પહેલા એક વખત ફરી સરકારને અપીલ કરીએ કે એમનું સસ્પેન્શન કાયદા કે આટી પાછું ખેંચે એટલી વિનંતી સાથે વિરમો છું જય મુરલીધર જય યાદવ જય માધવ ખૂબ ખૂબ આભાર ઈરાભાઈ અપશ્રીનો બાર થી પધારેલા મહેમાનો બારના જિલ્લામાંથી તેમજ તાલુકામાંથી પધારેલા જિલ્લા મહેમાનોને વિનંતી કરું છું કે હોટલ ધ ડિવાઈડ ત્યાં જમ્યા વગર ન જાય અંતે તો આહીર નો છે અને અંતે ક્યાં પરગણા નો આહીર છે કેવો આહીર છે કઈ પાર્ટી નો છે એ નહીં માત્ર એ જ વિચારવાનું છે કે આપણે આહીરો છીએ અને જ્યાં જ્યાં આહીર જરૂર પડે છે ત્યાં સાથે સહમતી આપી અને આપણે સૌરવે શક્તિ પ્રદર્શન કરીએ છીએ તો વિનંતી સાથે બારના જિલ્લામાંથી પધારેલા આહીરોને હોટલ ધ ડિવાઈડમાં માં જમ્યા વગર ન જવા વિનંતી કરીએ છીએ